નમસ્કાર, હું છું રશ્મિ, તમારી સાથે અને ફરી એકવાર આજે તમને સાદર સપ્તેમ આવકારું છું. મિત્રો, જીવન ભારતી મંડળ સમગ્ર સુરત શહેર અને એના કરતાં વધુ સમગ્ર દક્ષિણ ગુજરાતની એક એવી લબ્ધ પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા કે જે માત્ર શિક્ષણ સંસ્થા માટે શિક્ષણ સંસ્થા તરીકે પ્રતિષ્ઠિત રીતે આપણી સૌમાં, આપણા સૌમાં અને આપણી સૌની વચ્ચે એટલી જ લોકપ્રિય અને એટલી જ આદર પ્રાપ્ત કરી રહી છે. મિત્રો, આ વર્ષે આ સંસ્થાનું અમૃત વર્ષ 75મું વર્ષ અને ઘણા બધા આયોજનો, જેવી રીતે કોવિડ-19ની અસરને કારણે વૈશ્વિક રીતે આયોજનો ઉપર પાણી ફરી વળ્યું છે અને સ્વરૂપો બદલાયા છે. ઘણીવાર આપણે એનું આંતરસત્વ જાળવીને પણ આપણે એના બદલાયેલા સ્વરૂપો સાથે, એ જ સત્વો સાથે, એ જ એસન્સ સાથે આપણે આપણા ધ્યેયને પામવા તરફ અડગ રહ્યા છીએ. તો એ જ વાતને અહીં પણ સાંકળી લેતા એક વિચાર આવ્યો કે કંઈક એવું કરીએ કે જે આ સંસ્થાની ગરિમા હોય, એનું મૂળ એસન્સ હોય, એનું અર્થ હોય, એનું તત્વ હોય અને એ આજે પણ એટલું જ પ્રસ્તુત હોય અને 5 વર્ષ પછી 10 વર્ષ પછી પણ વિદ્યાર્થી માટે, ભાવક માટે એટલું જ આનંદપ્રદ છે. અને એમાંથી આ વિચાર સૂચો કે 75 વર્ષ અને 75 પુસ્તકો, 75 વક્તાઓ અને એ 75 પુસ્તકોનું ઓનલાઈન રસાસ્વાદન કેમ ના કરી શકાય, અને આ વિચારને કાગળ પર અવતરણ થયું અને ત્યાર પછી આ સ્ક્રીન સુધી આવ્યું. એમાં અનેક તમારા સૌનો, કેટલાક લોકો જે અત્યાર સુધી નથી જોડાયા અને જોડાવાના છે, કેટલાક જેઓ પાછળથી જોયે છે ને અત્યારે નથી જોડાઈ શકતા કારણ કે સમજી શકાય છે, તો એ સર્વનો એટલો જ સહકાર છે. આજે પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદનના 4મા મણકાનો આજે દિવસ છે. ગઈકાલે પણ જીવન ભારતીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડોક્ટર શૈલી વ્યાસ આપણી સાથે હતા, બળ કોટેજી સાથે, અને આજે ફરીથી એક એવી બળકટ પ્રતિભા આપણી વચ્ચે છે કે જે જીવન ભારતીનો વિદ્યાર્થી તો છે જ, હું ભૂતપૂર્વ વિદ્યાર્થી એટલા માટે નથી કહેતી કારણ કે હું પોતાને કોઈ સંસ્થાની ભૂતપૂર્વ વિદ્યાર્થી નથી માનતી. જે સંસ્થા માટે એટલું બધું ઘડાયું હોય છે એના માટે હંમેશા એ જ ભાવ હોય છે અને હંમેશા જ એવું થાય છે કે ફરી પાછા એ દિવસોમાં જઈએ તો કેટલું સારું. તો એ ભૂતકાળ છે એને ભૂલી જઈને માત્ર વિદ્યાર્થી રાખે છે. અને આજે આપણી સાથે જોડાયા છે લેખિકા, કવયત્રી, એક આગવો બળકટ મિજાજ અને એની સાથે હમણાં શરૂ થયો છે અનન્ય સિટી ઈ મેગેઝિન, કે જે દરરોજ તમારા સુધી ગુરુવારે અને શનિવારે પહોંચે છે. તો એક એવું કામ, એક એવું નામ હું વધારે પરિચય એમનો એટલા માટે નથી આપવા પર જતી કારણ કે એ નામ કાફી છે અને જેની ડિટેલ ગૂગલ આપતું એની ડિટેલ હું શું આપું. તો આજે આપણી સાથે છે, આપણી વચ્ચે છે ઈશા દાદાવાલા. ઈશાબેન, તમારું હાર્દિક સાદર સપ્રેમ સ્વાગત કરું છું જીવન ભારતી સંસ્થા વતી, સાહિત્ય સમિતિ વતી, પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદનના 4મા મણકામાં તમને હાર્દિક આવકાર છું. થેન્ક યુ વેરી મચ રશ્મિ. અને આજે જે કૃતિ લઈને તેઓ આવ્યા છે, તમને એ જ્યારે તમે માણશો, જેટલા લોકોએ પણ ઈશાને માણી છે, એમને જોઈ છે, એ તમામ લોકો આ વાત સાથે સહમત થશે કે જ્યારે કૃતિ રજૂઆત કરનાર સર્જન અને એની વચ્ચેની ભાવનાઓ બધું જ એકાત્મ થઈ જાય, એકાકાર થઈ જાય, ત્યારે રજૂઆત કેવી હોય છે. તો એમને અનેક વિદ્યાર્થીઓ, પત્રકારોથી લઈને અભિનય સુધી આપણે બધાએ જોયું છે. આજે જે કૃતિ તેઓ લઈને આવ્યા છે, અરુણા ઢેરેની રાધા કુંતી ગોપી, ઈશાના વ્યક્તિત્વમાં તમને આજે રજૂઆતમાં પણ એ બધી ઝલક જોવા મળશે, એટલે હું જરાક પણ સમય નથી લેતી અને મન મૂકીને આપણે એમને જ માણીએ. હું એમને પણ વિનંતી કરું છું કે સમયના બાદમાં જરાક પણ ના પડતા તેઓ ખુલીને આપણી સામે વ્યક્ત થાય અને આપણે પૂરેપૂરું માનીએ. તો આપ સૌને વિનંતી છે કે ઓડિયો અને વિડીયો તમે પણ ઓફ કરી દો, હમણાં હું પણ ઓફ કરી દઈશ, તો સ્ક્રીન ઉપર માત્ર વક્તા અને સંપૂર્ણપણે શ્રવણ સુધી પણ, લિસનિંગ સુધી અને આનંદની કક્ષા સુધી માત્ર એ રસાસ્વાદ જાય એ રીતે આપણે એને માણીએ. તો ફરીથી યશાબેન, તમને આ મંચ તમારી પાસે, અમે તમારા માટે અને તમે ખુલીને વ્યક્ત થાઓ અને અમે તમને પૂરેપૂરું. થેન્ક યુ વેરી મચ રશ્મિ. સૌથી પહેલા તો મારે તને અભિનંદન આપવા છે કારણ કે જે સમયે હું જીવન ભારતીમાં ભણી હતી એ વખતે જે પ્રવૃત્તિઓ થતી હતી એ પ્રવૃત્તિઓ હું આજે ફરી તારા મારફત જીવન ભારતીના કેમ્પસમાં જોઈ રહી છું. જીવન ભારતીના 75મા વર્ષમાં લગભગ મેં 14 વર્ષ આ કેમ્પસમાં પસાર કર્યા છે, એટલે એવું કહી શકું કે આ 75માંથી 14 વર્ષ મારા છે. આ કેમ્પસે મને ઘડી છે,
આ કેમ્પસે મને આકારી છે, એટલે જીવન ભારતી સ્કૂલની હું હંમેશા ઋણી રહીશ. એટલે જ્યારે પણ સ્કૂલ માટે કંઈ પણ કરવાનું આવે છે, કારણ કે તમે જ્યારે સ્કૂલમાં ભણતા હો છો ને ત્યારે તમે સ્કૂલને નથી સમજી શકતા, પણ જ્યારે તમે સ્કૂલમાં નથી હોતા, જ્યારે તમે કેમ્પસની બહાર પગ મૂકો છો, દુનિયાનો સામનો કરો છો, તમે એવું ઘણું નવું નવું શીખતા જાઓ છો, ત્યારે તમને સ્કૂલની, સ્કૂલના પ્રિન્સિપલની, સ્કૂલના મેદાનની, સ્કૂલના શિક્ષકોની અને તમારી સાથે જે બેન્ચ ઉપર બેસીને ભણતા હતા એ વિદ્યાર્થીઓની ક્યાંક ને ક્યાંક તો યાદ આવી જ જતી હોય છે. એટલે જીવન ભારતી સ્કૂલ, કદાચ એવું કહું તો પણ ખોટું નથી કે મારા લોહીમાં વહે છે, અને મારા લોહીમાંથી જો બ્લડ રિપોર્ટ કરાવવામાં આવે તો એમાંથી થોડા ઘણા કણો જીવન ભારતીના નીકળે પણ ખરા. એટલે જીવન ભારતી સ્કૂલ માટે ક્યારેય પણ કંઈ પણ હંમેશા હું કરવા માટે તૈયાર હોઉં છું. મને એક આનંદ એ છે કે જ્યારે હું ભણતી હતી પ્રવૃત્તિ વિદ્યાલયમાં ભણી, અને એ પછી હું જીવન ભારતીના કુમાર ભવનમાં ભણી, આમ તો મારી મમ્મી પણ આ સ્કૂલમાં પ્રિન્સિપલ હતી અને એમણે પણ પોતાના જીવનના ઘણા વર્ષો આ સ્કૂલને આપ્યા છે, એટલે મારા ઘરમાં જીવન ભારતી સિવાય અમે ક્યાંય વધારે કોઈ ચર્ચાઓ કરી નથી, રહી નથી. એટલે મારે આજે જે ખાસ વાત જીવન ભારતી વિશે કરવી છે કે પ્રવૃત્તિ, તમે સ્કૂલમાં જે ટેક્સ્ટ બુક લઈને જાઓ છો એ સિવાયનું, સ્કૂલમાં જઈને ટેક્સ્ટ બુક સિવાયનું ઘણું બધું તમે તમારા દફતરમાં ભરી અને ઘરે પાછા ફરી શકો છો, અને આવું જો કોઈ સ્કૂલે કર્યું હોય તો એ એકમાત્ર જીવન ભારતી છે એવું હું માનું છું. આજે હું જે કંઈ પણ છું એમાં થોડો ઘણો ફાળો મારી સ્કૂલનો પણ છે. આજે મારે વાત કરવાની છે રાધા કુંતી દ્રૌપદી પુસ્તક વિશે. અરુણા ઢેરેનું આ પુસ્તક છે અને જયા મહેતાએ એનો અનુવાદ કર્યો છે. આ પુસ્તક મને હંમેશા મારા દિલની બહુ કરીબ લાગ્યું છે. એનું એક કારણ એ છે કે આ પુસ્તક મને બરાબર યાદ છે કે વડોદરામાં ઇમેજ પબ્લિકેશન્સનો એક કાર્યક્રમ હતો, હું સ્ટેજ પરથી કવિતા વાંચીને નીચે ઉતરી અને બહાર સ્ટોલ ઉપર પુસ્તકો પડ્યા હતા, હું ત્યાં પુસ્તકો જોતી હતી. એ વખતે સુરેશ દલાલે મારી બાજુમાં આવીને ઉભા રહ્યા અને એમણે ત્યાંથી રેકમાંથી એક પુસ્તક ઉઠાવી અને મને મારા હાથમાં મૂક્યું કે આ વાંચ. એ પછી આ પુસ્તક લગભગ નહીં તો મેં 15 થી વધારે વખત વાંચ્યું છે. હું જેટલી વાર આ પુસ્તક વાંચું છું એટલી વાર મને આ પુસ્તકમાંથી નવા અર્થો, નવી સમજણ મળે છે, નવા સગપણોના ડાયમેન્શન મળે છે. એટલે આપ સૌને પણ હું એવી વિનંતી કરું છું કે એક વાર આ પુસ્તક આપ વાંચજો. પુસ્તક વિશે અત્યારે કોરોના પછી ઈ સમય ચાલે છે, એટલે બધું વર્ચ્યુઅલ થઈ ગયું છે, એટલે લોકોને હાથ, આપણે લોકો સાથે હાથ નથી મેળવી શકતા એવા સમયમાં સૌથી વધારે સેફ જો કોઈ હોય તો એ પુસ્તક છે. તમારા ઘરના રેકમાં પડેલું એક પુસ્તક તમે બે હથેળીઓ વચ્ચે ઉઠાવો છો ત્યારે તમે એક નાના અંગઠા બાળકને ઉંચક્યું હોય એવી તમને ફીલ આવે છે. એટલે રશ્મિએ મને પૂર્વ ભૂમિકા બાંધતા એવું કહ્યું કે આવતા 5 વર્ષ પછી પણ જો કોઈ આ કાર્યક્રમ જુએ તો એને પુસ્તક વાંચવાનું મન થવું જોઈએ એવી વાત કરજો. એટલે મારે સૌથી પહેલા તો એક એવું છે કે મને ખબર નથી આવતા 5 વર્ષ પછી પુસ્તકો આવનારી પેઢી પુસ્તક વાંચશે કે કેમ, પણ હું બિલકુલ એવું ઈચ્છું છું કે ભલે ઈ એમાં વાંચે, કમ્પ્યુટરની સ્ક્રીન પર વાંચે, મોબાઈલની સ્ક્રીન પર વાંચે, ક્યાંય પણ વાંચે, પણ પુસ્તકો વાંચે. રાધા કુંતી અને દ્રૌપદીની વાત ઉપર હું આવું. થોડા વખત પહેલા આપણે ત્યાં 497 આર્ટિકલ રદ કરવામાં આવ્યો. આ આર્ટિકલ રદ કરવા માટેનો કેસ દાખલ કરનાર કેરળનો એક NRI હતો. પણ મારે તમને સૌને એવું પૂછવું છે કે તમને એવી ખબર છે કે આર્ટિકલ 497ની જોગવાઈઓનો સૌથી પહેલો વિરોધ કોણે કર્યો હતો? આર્ટિકલ 497નું અર્થઘટન એવું થતું હતું કે પત્ની એ પતિની મિલકત છે. પુરુષોની આ ધારણાનો સૌથી પહેલો વિરોધ કૌરવોની કુરુસભામાં થયો હતો, જ્યારે યુધિષ્ઠિર
द्रौपदी ને જુગારમાં હારી ગયા હતા અને દ્રૌપદીએ વિદુર દ્રોણ ધૃતરાષ્ટ્ર અને ભીષ્મ જેવા વિદ્વાનોની ગુરુસભાને સવાલ પૂછ્યો હતો કે સ્ત્રી પતિની મિલકત કેવી રીતે હોઈ શકે એ વખતે આખી ગુરુસભા મૌન થઈ ગઈ જવાબ નહોતી આપી શકી હું એવું માનું છું કે મહાભારતના યુદ્ધનું પરિણામ તો એ જ દિવસે નક્કી થઈ ગયું હતું કારણ કે એ જ દિવસે એ સભા અધર્મ સભા થઈ ગઈ દ્રૌપદીએ એ વખતે જે ગુરુ સભામાં સવાલ પૂછ્યો હતો કે સ્ત્રી પતિની મિલકત કેવી રીતે હોઈ શકે એ સવાલનો જવાબ આપણને આજે પણ નથી મળતો આપણે ત્યાં ઘણા બધા લોકો એવી વાત કરી કે જો આર્ટિકલ 497 તમે રદ કરી નાખશો તો વ્યભિચાર વધી જશે તો મારો સવાલ એ છે કે તમે દ્રૌપદીને વ્યભિચારી કહી શકો તમે કુંતીને વ્યભિચારી કહી શકો તમે રાધાને વ્યભિચારી કહી શકો તમે કૃષ્ણને વ્યભિચારી કહી શકો દ્રૌપદી અને કુંતી તો મહા સતીઓની યાદીમાં આવે છે આ સ્ત્રીઓએ સેક્સ્યુઅલ ઓટોનોમીની વાત એ સમયમાં સંપૂર્ણ ગરિમાપૂર્વક એસ્ટાબ્લિશ કરી હતી સૌથી પહેલા આપણે આવી આ પુસ્તકમાં પાત્રોની પસંદગી ઉપર તો મહાભારતમાંથી માત્ર ત્રણ સ્ત્રીઓ કેમ લેવામાં આવી રાધા કુંતી અને દ્રૌપદી અને એની સાથે કૃષ્ણ આ ચાર જ પાત્રોની પસંદગી કેમ થઈ કારણ કે હું એવું માનું છું કે મહાભારતના આ ચારેય પાત્રો સૌથી વધારે બોલ્ડ છે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા આ બંને વચ્ચે હંમેશા ફરક રહે છે પણ આ ચારેય પાત્રો પાસે પોતાની ડિગ્નિટી છે આ ચારેય પાત્રો સ્વતંત્ર હતા પણ સ્વચ્છંદ નહોતા આ ચારેય પાત્રો પોતાના સમય કરતા આગળ જીવ્યા આપણે બધા ક્યાંક ને ક્યાંક છે ને સ્વતંત્રતા ઈચ્છીએ છીએ પણ ક્યાંક ને ક્યાંક સ્વતંત્રતાથી ડરીએ પણ છીએ સંબંધોમાં આપણી સ્વતંત્રતાથી આપણને બધાને બહુ ડર લાગે છે એક પતિ એક વાતથી ડરે છે કે પત્નીને વધારે પડતી સ્વતંત્રતા આપી દઈશ તો પત્ની સ્વચ્છંદ થઈ જશે પછી શું પ્રેમી પ્રેમિકાને સ્વતંત્રતા નથી આપી શકતો મા બાપ દીકરાઓને સ્વતંત્રતા આપતા ડરે છે આવા સમયમાં એક વાત ખાસ આપણે શીખવા જેવી છે આ ચારેય પાત્રો પાસેથી રાધા કુંતી દ્રૌપદી અને કૃષ્ણ આ ચારેય પાત્રો પાસેથી શીખવા જેવી કોઈ એક વાત હોય તો એ છે કે સ્વતંત્રતા જો ગરિમા સાથે હોય તો એ તમારા સંબંધોને હંમેશા મજબૂત કરે છે આ ચારેય પાત્રો એ સંબંધોને મજબૂત કરતી ગરિમા છે આ ચારેય પાત્રોની એક સૌથી કોમન ખાસિયત એ છે કે એમણે સૌથી પહેલા સમષ્ટિનું હિત જોયું એમણે ક્યારે પોતાના હિતની પરવા નથી તમે આમ જુઓ તો કૃષ્ણે એવું નથી વિચાર્યું કે હું જે સ્ત્રીને પ્રેમ કરું છું એ સ્ત્રી સાથે હું ગોકુળની ગલીઓમાં જીવું એની સાથે જીવન વિતાવું એને છોડીને હું શું કામ જાઉં પણ કૃષ્ણએ સમષ્ટિનું હિત વિચાર્યું અને એટલા માટે એને રાધાને પાછળ છોડી દીધું રાધા કુંતી અને દ્રૌપદી આ ત્રણેય સ્ત્રીઓ આમ જોવા જઈએ તો કૃષ્ણના જીવન સાથે બહુ વિશિષ્ટ રીતે જોડાયેલી છે એક રાધા છે જેને કૃષ્ણ પ્રેમ કરે છે આમ હું કહી શકું એવું આપણે જોઈ શકીએ તો કે આ વિશ્વનો સૌથી વિખ્યાત લગ્નેતર સંબંધ હતો સુરસેનને ત્યાં પૃથા તરીકે જન્મેલી કુંતી એની સાથે કૃષ્ણ એક દર્દના સંબંધથી જોડાયેલા છે નિસંતાન કુંતી ભોજને પૃથા દત્તક આપી દેવાય અને એનું નામ કુંતી પડી ગયું કૃષ્ણ પણ યશોદાને દત્તક આપી દેવાયા તમે જુઓ આ બંનેની જિંદગીમાં કેટલી કોમન વાતો છે કેટલી કોમન ઘટનાઓ છે નાની ઉંમરે બંને જણા પોતાના સગા માતા પિતાથી વિખૂટા હોય દ્રૌપદી મહાભારતમાં બે જ પાત્રો શ્યામ વર્ણ છે એક કૃષ્ણ અને બીજી દ્રૌપદી આ બંનેનો સંબંધ વર્ણાનુબંધનો સંબંધ છે અને આ બંનેનો સંબંધ ઋણાનુબંધનો સંબંધ છે આમ જોવા જઈએ તો આપણે હંમેશા એવું કહેતા હોઈએ છીએ કે એક પુરુષને સફળ થવા માટે એની પાછળ એક સ્ત્રી હોય છે પણ તમે વિચાર કરી જોજો કે જ્યારે કોઈ એક પુરુષે પૂર્ણ પુરુષ થવું હોય તો એની પાછળ કેટલી સ્ત્રીઓ હોવી જોઈએ કૃષ્ણની પાછળની આ ત્રણ સ્ત્રીઓ કૃષ્ણને પૂર્ણ પુરુષ બનાવે છે અને એટલા માટે રાધા કુંતી અને દ્રૌપદી આ ત્રણ પાત્રોની આ પુસ્તકમાં પસંદગી કરાય છે હવે સવાલ એ છે કે પૂર્ણ પુરુષ હોવું એટલે શું પૂર્ણ પુરુષ હોવું
એટલે સ્ત્રીના સંપૂર્ણ સ્ત્રીત્વનો સ્વીકાર કરવો. સામાન્ય રીતે એવું કહેવાય છે કે સ્ત્રી એ નદી છે અને પુરુષ સમુદ્ર છે. નદી વહેતી વહેતી સમુદ્રને મળે છે. ક્યારેય આપણે એવું જોયું નથી કે સમુદ્ર નદીને મળવાનો, કે સમુદ્ર નદીમાં ભળતો હોય. પણ જ્યારે પૂર્ણ પુરુષની વાત આવે ત્યારે પુરુષ આકાશ હોય અને સ્ત્રીને વિહરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપતો હોય, એને જ પૂર્ણ પુરુષ કહી શકાય. ક્યારેક ક્યારેક મને એવો વિચાર પણ આવે છે કે જો રામાયણમાં રામની જગ્યા પર કૃષ્ણ હોત તો કૃષ્ણ અને રાવણની વચ્ચેનું સંબંધ પણ જ અલગ હોત. કારણ કે સુપર્ણખાની સ્ત્રી સહજ ઈચ્છાનો કૃષ્ણએ સ્વીકાર કરી દીધો. તમે કલ્પના કરો કે સત્યભામાના આંખ અને કાન જો કૃષ્ણએ કાપી લીધા હોત તો ઇતિહાસ શું હોત? એ કંઈક જુદો જ હોત. આવું થઈ શકે જ નહીં. આપણે સૌથી પહેલા વાત કરીએ રાધાની. ફિલ્મ ઉદ્યોગમાં જે લોકોએ જૂની ફિલ્મો જોઈ છે, એટલે આ તો હું મારા એરાથી પણ આગળના એરાની વાત કરું છું કે ફિલ્મ ઉદ્યોગમાં જે લોકોએ જૂની ફિલ્મો જોઈ છે તો એ લોકોને ખબર હશે કે જયા પ્રદા એ શ્રીદેવી કરતા વધારે ખૂબસૂરત છે, અને છતાં હંમેશા આકર્ષણ શ્રીદેવીનું રહ્યું. શ્રીદેવી એક એવી સ્ટાર હતી કે જેની ચર્ચા બધે જ હતી. એટલે એક સામાન્ય લારીવાળાથી શરૂ કરી અને મિલિયોનર પુરુષો સુધી દરેકને શ્રીદેવી ગમતી. એનું એક કારણ હતું, કારણ કે શ્રીદેવીમાં એક અધૂરક હતી. તમે જોજો ક્યારેક ક્યાં કશું ખૂટતું હોય ને એનું અદ્ભુત ખેંચાણ હોય. તમને આકર્ષણ એ જ વસ્તુનું થાય કે જ્યાં કશું ખૂટતું હોય. સંપૂર્ણતાનું આકર્ષણ ક્યારે હતું? લિયોનાર્ડો દ વિન્ચીએ મોનાલિસા દોરી, પણ મોનાલિસા એ વિશ્વની સૌથી સુંદર સ્ત્રી નથી. એના ચહેરામાં એક અધૂરક છે. એનું સ્મિત સંપૂર્ણ નથી, એનું સ્મિત અધૂરું છે. અને એટલા માટે જ આપણને મોનાલિસાની અંદર હંમેશા એક રહસ્ય લાગે છે, એક ખેંચાણ લાગે છે. પ્રેમમાં પણ જ્યારે સંપૂર્ણ મિલન થઈ જતું હોય છે ત્યારે સંબંધ અટકી જતો. રામ અને સીતાના લગ્ન થઈ ગયા એટલે આપણે રામ અને સીતાના પ્રેમની વાત નથી કરતા, આપણે રામે લીધેલી અગ્નિ પરીક્ષા પર ચર્ચા કરીએ છીએ. આઠ સ્ત્રીઓ કૃષ્ણને પ્રેમ કરતી હતી અને કૃષ્ણએ તમામ સ્ત્રીના પ્રેમનો સ્વીકાર કર્યો. એ આઠે આઠ સ્ત્રી સાથે પરણી ગયા. પણ આજે હું તમને એક સવાલ કરવા માંગુ છું કે આઠ માંથી કેટલાના નામ તમને યાદ છે? અમે કૃષ્ણના નામ સાથે અત્યારે એક જ નામ લો છો અને એ છે રાધા. કારણ કે રાધાનો પ્રેમ એ મંજિલ, એ પ્રવાસ છે, અને એટલે જે સતત ચાલતી અવિરત ચાલતી સફર છે. ઓશો એક બહુ સરસ વાત કરી છે કે તમે પ્રેમ કરતા નથી. આપણે હંમેશા એવું કહીએ છીએ કે હું તને ખૂબ પ્રેમ કરું, પણ એ ખોટું છે. તમે પ્રેમ કરતા નથી, તમે પ્રેમમાં હોવ છો. જો તમે પ્રેમ કરતા હોવ તો એનો અંત આવી જાય, એ પૂરું થઈ જાય. જે કરવાની ક્રિયા છે એ ક્યારેક ને ક્યારેક પૂર્ણ થાય છે, એટલે જો તમે પ્રેમ કરતા હો તો એનો અંત આવી જાય છે. પણ રાધા પ્રેમ કરતી નથી, રાધા પ્રેમમાં છે. કૃષ્ણ જ્યારે ગોકુળમાં હતા ત્યારે પણ રાધા પ્રેમમાં હતી. કૃષ્ણ જ્યારે મથુરા ગયા ત્યારે પણ રાધા પ્રેમમાં હતી. કૃષ્ણ જ્યારે દ્વારકા ગયા ત્યારે પણ રાધા પ્રેમમાં હતી. પ્રેમમાં હોવાની અવસ્થા એ રાધા છે. કૃષ્ણ જ્યારે કંસ અને મલ્લ કાનુર મલ્લ સાથે લડે છે ત્યારે રાધા ચિંતાની મારી ત્યાં દોડી નથી આવતી. એ ચિંતા નથી કરતી કે અરે બાપરે આ બંનેની લડાઈ થાય છે, હવે શું કોણ જીતશે, કૃષ્ણને ના પાડું છું કે ના ના. તમે જોજો આજની પત્નીઓ, પતિ એક આઈસ્ક્રીમનો સ્કૂપ વધારે ખાય એટલે પત્ની કે ના ના હો હવે એક નહીં. રાધા આવું નથી કરતી, એ ડરતી નથી, એ ચિંતાની મારી ત્યાં દોડી નથી જતી. કૃષ્ણ જરાસંઘ સાથે લડે છે ત્યારે પણ રાધા ત્યાં દોડી નથી આવતી. કૃષ્ણ મહાભારતનું યુદ્ધ લડે છે ત્યારે પણ રાધા દોડીને કૃષ્ણ પાસે નથી જતી રહેતી. પ્રેમમાં હોવું એટલે કે સામેના માણસની શક્તિ, એના સામર્થ્ય અને એની બુદ્ધિ પર સંપૂર્ણ ભરોસો કરે. રાધાએ કૃષ્ણને, મને નથી લાગતું કે ક્યારે એવું કહ્યું હોય કે રહેવા દો તમને આમાં ખબર ના હોય. વર્ષો પછી આ પુસ્તકની રાધા વિશેની જે વાત છે એનો ઉઘાડ અહીંયાથી થાય છે કે વર્ષો પછી રાધા કૃષ્ણને મળવા આવે છે. અહીંયાથી આ પુસ્તકમાં રાધાનું પાત્ર શરૂ થાય છે. એ સમયમાં જો કદાચ ફેસબુક હોય અથવા તો અત્યારની રાધા જ્યારે કૃષ્ણને મળવા જતી હોય
તો એ ફેસબુક ઉપર સ્ટેટસ અપડેટ કરતી હશે કે રાધા ઇઝ ગોઈંગ ટુ મીટ કૃષ્ણ. પણ એ સમયની રાધા હતી. એ કૃષ્ણને મળવા જાય છે, એ મહેલમાં આવે છે, ત્યારે મહેલની હવા પરથી કૃષ્ણને એવી ખબર પડે છે કે રાધા આવી છે. ઇસ્લામમાં પહેલી સ્ત્રીને હવા કહે છે. સ્ત્રી હવા જેવી છે, એ તમારી આજુબાજુ સતત વર્તાયા કરતી હોય છે. રાધા આવે છે, એની કૃષ્ણને હવા પરથી ખબર પડે છે. એ બીજા દિવસે રાધાને મળવાનું વચન આપે છે. મજાની વાત એ છે કે રાધા મહેલમાં આવે છે, કૃષ્ણ એને બીજા દિવસે મળવાનું વચન આપે છે ત્યારે રૂકમણી મહેલના કોઈક બીજા ઓરડામાં હોય છે અને રૂકમણી ઇનસિક્યોર થઈ જાય છે. એટલે કૃષ્ણ જ્યારે જમવા માટે જાય છે ત્યારે રૂકમણી કૃષ્ણને એવું પૂછે છે કે રાધા આવી હતી, અને કૃષ્ણ બિલકુલ બીજા પતિની જેમ વાતને છુપાવવાનો પ્રયત્ન કરવાની જગ્યાએ સીધી સરળતાથી કહી દે છે કે હા રાધા આવી હતી. અને રૂકમણી અપસેટ થઈ જાય છે, એટલે કૃષ્ણને રૂકમણીના ઇમોશન્સની, એના પોઝિસિવનેસની ખબર પડી જાય છે. અને કૃષ્ણ રૂકમણીને એવું પ્રોમિસ આપે છે કે તું બિલકુલ ચિંતા નહીં કરતી, હું રાતના અંધારામાં રાધાને લઈ જઉં. એ પછી બીજા દિવસે કૃષ્ણ રાધાને મળવા માટે જાય છે. આ બિલકુલ એક કલ્પના છે, પણ હું એવું માનું છું કે જો રાધા કૃષ્ણને મળવા ગયા હોત તો બિલકુલ આ જ બધા સંવાદો થયા હોત. તમે વિચાર કરો કે તમે 15-17-18 વર્ષની ઉંમરે કોઈ એક પુરુષ કે કોઈ એક સ્ત્રીના પ્રેમમાં છો, કોઈક કારણસર તમારો પ્રેમ છૂટો પડી જાય છે, તમે એ વ્યક્તિ સાથે જીવી નથી શકતા, ઉંમરના 50-60 વર્ષના પડાવ પર પહોંચ્યા પછી ક્યાંક અચાનક એ વ્યક્તિ તમને મળી જાય છે, તમે વિચાર કરો કે એ વ્યક્તિ સાથેના તમારા સંવાદો કેવા હશે, તમે શું વાત કરશો એની સાથે બેસીને. તમે 18 વર્ષ પછીથી શરૂ કરી અને 50 વર્ષ સુધીની તમારી સફરની એની સાથે ચર્ચા કરશો, એ ચર્ચા સાવ જુદી હશે. રાધા અને કૃષ્ણની ચર્ચા પણ એવી જ છે. રાધા અને કૃષ્ણ બેસે છે, બંને વચ્ચે આટલો બધો સમય પસાર થઈ ગયો છે, બંને એકબીજાને મળ્યા નથી, છતાં એ ન મળવાનો ભાર બંને વચ્ચે વર્તાતો નથી. બંને બેસીને વાતો શરૂ કરે છે અને રાધા સૌથી પહેલા કૃષ્ણને એક સવાલ કરે છે. તમે જોજો, અહીંયા પણ રાધા કોઈ ફરિયાદ નથી કરતી કે તને ખબર છે મને તાવ આવ્યો હતો ત્યારે તું નહોતો આવ્યો, કે તને ખબર છે મારી મમ્મી પડી ગઈ હતી તે મારી મમ્મીને બર્થડે વિશ પણ ન કર્યું, આવી કોઈ ફરિયાદ રાધાના મનમાં નથી. અહીંયા પણ રાધા સમષ્ટિ વિશે વિચારે છે અને રાધા સવાલ કરે છે કે આજે હું તને મળવા આવી છું કારણ કે મારે તને એક સવાલ પૂછવો છે, અને એ સવાલ એ સવાલ છે કે તને ખબર હતી તું તો ભગવાન છે, અમે બધા જાણીએ છીએ કે તું ભગવાન છે, તને ખબર હતી કે દ્રૌપદીનું વસ્ત્રહરણ થઈ રહ્યું છે, દ્રૌપદીના ચીર ખેંચાઈ રહ્યા છે, તો એ વખતે તે દ્રૌપદીને પુકાર કેમ કરી, તે કેમ રાહ જોઈ કે દ્રૌપદી તને મદદ માટે બોલાવે, તે કેમ ત્યાં હાજર રહીને તરત જ એ જ પડે દ્રૌપદીની મદદ. કૃષ્ણ આ વખતે રાધાને એક બહુ અદ્ભુત જવાબ આપે છે. કૃષ્ણ એવું કહે છે કે મેં દ્રૌપદીને મદદ માટે એ મને બોલાવે એની મેં રાહ જોઈ, એનું એક કારણ હતું કે વર્ષો પહેલા મેં દ્રૌપદીને એક વનમાં ફરતી જોઈ હતી, એની એને એની પાસે કોઈ આભૂષણો એને પહેર્યા નહોતા, એને એને કોઈ સાજ શણગાર નહોતા કર્યા, અને છતાં ખૂબ સુંદર લાગતી હતી, એ ખૂબ ખૂબસૂરત હતી, પણ એ વખતે એની અંદર એક સ્ત્રીપણાનું એક અહંકાર હતો, મારે એ અહંકારને તોડવો, એટલા માટે મેં રાહ જોઈ, હું ત્યાં જ હતો, પણ મેં રાહ જોઈ કે દ્રૌપદી એવું કે હે કૃષ્ણ તું આવ અને મને મળે. આવા અનેક સંવાદો રાધા અને કૃષ્ણની વચ્ચે થાય છે. હું આ બધા સંવાદો એટલા માટે નહીં ખોલું કે તમને પુસ્તક વાંચવાનું મન થાય અને તમે પુસ્તક સુધી પહોંચો. રાધાનું ચેપ્ટર એક બહુ સરસ વાત ઉપર અનુભવ. રાધા કૃષ્ણને એવું કે છે, હું એવું માનું છું કે બધા પ્રેમીઓ જ્યારે આવી રીતે મળે ને ત્યારે સૌથી છૂટા પડતી વખતે બિલકુલ એક વાક્ય તો હોય જ છે કે કઈ નહીં આ જન્મે નહીં મળ્યા, હું તો આપણે આવતા જન્મે મળીશું. પુનર્જન્મમાં પ્રેમીઓને જેટલો વિશ્વાસ હોય છે તેટલો વિશ્વાસ બીજા કોઈ નથી.
એટલે રાધા કૃષ્ણને છૂટા પડતી વખતે વાત કરે છે કે સાથે જીવ્યા હોય તો મજા પડી હોય, સાથે જીવ્યા હોય તો ખરેખર આનંદ આવ્યો હોત, પણ સાથે નહીં જીવી શક્યા તો પણ મને કોઈ અફસોસ નથી. અને રાધા કૃષ્ણને એવું કહે છે કે હું એવું ઈચ્છું છું કે આવતા જન્મે તું મારી ભૂખે જ, એવું નથી કહેતી કે આવતા જન્મે તું મારો પતિ થા, એવું કહે છે કે આવતા જન્મે તું મારી ભૂખે જન્મે, મારે તને એક બાળક તરીકે ઉછેરવું છે. આ રાધાની વાત છે. રાધા એક એવું પાત્ર છે, આ પુસ્તકમાં જે આલેખાયું છે એ પ્રમાણે રાધા એક એવું પાત્ર છે કે જેની પાસે મેક્સિમમ ફરિયાદ હોવી જોઈએ, એ બિલકુલ ફરિયાદ નથી કરતી. એક તમે જે પુરુષને પ્રેમ કરો છો એ પુરુષ તમને છોડી અને જતો રહે છે, એ ક્યારેય તમારી દરકાર નથી કરતો, એ ક્યારેય તમને પૂછતો નથી કે તું કેમ છે, તું કેવી રીતે સંજોગો સામે લડે છે, એ પુરુષના માટે વર્ષો પછી પણ એટલો જ પ્રેમ છે. આ પ્રેમ રાધાનો જોઈ શકે, પ્રતીક્ષા રાધા જ જોઈ શકે એવું મને હંમેશા લાગે છે. જો તમે પ્રતીક્ષા કરો છો તો તમે રાધા છો. ત્યાર પછી આ પુસ્તકમાં બીજી એક ચેપ્ટર આવે છે, દ્રૌપદીનું ચેપ્ટર. આમ જોવા જઈએ ને તો મને દ્રૌપદીમાં હંમેશા રસ પડ્યો છે, મને રાધા કરતા પણ વધારે રસ દ્રૌપદીમાં પડે છે. રાધા પાસે એનું પોતાનું સૌંદર્ય છે, એની પોતાની સમજણ છે. દ્રૌપદી રાધા કરતા સાવ જુદી છે. રાધા પાસે જવાબો છે, રાધા પાસે સોલ્યુશન છે, રાધા પાસે ફરિયાદ નથી. દ્રૌપદી પાસે ખૂબ બધી ફરિયાદો છે, દ્રૌપદી પાસે ખૂબ બધા સવાલો છે. હું હંમેશા એવું માનું છું કે સ્ત્રી સશક્તિકરણની આપણે બધા બહુ વાતો કરીએ છીએ કે સ્ત્રી સશક્ત હોવી જોઈએ. સ્ત્રી સશક્તિકરણનો એક અર્થ આપણે પુરુષો સાથેની હરીફાઈ એવો કરી લીધો છે, પણ હું એવું માનું છું કે સાચું સ્ત્રી સશક્તિકરણ એ છે કે તમે તમારા પુરુષની શક્તિને ઓળખો અને એના માટે ઇગ્નાઇટ. જે સ્ત્રી પોતાના પુરુષને ઇગ્નાઇટ કરી શકે, એની શક્તિમાં ઉમેરો કરી શકે, દિવાસળીથી એક નાનો સરખો તડકો પેદા કરી શકે, એ દરેક સ્ત્રી સશક્ત છે. પછી ભલે એનું બેંક બેલેન્સ એ જાતે બનાવતી હોય, પછી ભલે રસોઈ કરતી હોય કે કંઈ પણ કરતી હોય. એટલે દ્રૌપદી એક એવી સ્ત્રી છે કે જેણે પોતાની સાથે જોડાયેલા પુરુષોમાં સતત ઇગ્નાઇટ પેદા કરી. સ્ત્રીઓની અષ્ટકલા જેનામાં સમાઈ શકે છે એવો પુરુષ જો કૃષ્ણ છે, તો પુરુષના પંચ તત્વો જેનામાં સમાઈ જાય છે એ સ્ત્રી દ્રૌપદી છે. આમ જોવા જાવ તો મને હંમેશા એવું લાગ્યું છે કે કૃષ્ણનું ફિમેલ વર્ઝન દ્રૌપદી છે. પુરુષના પંચ તત્વો એટલે શું? દ્રૌપદીએ એક વાર શિવને એવું કહેલું કે મને એક એવો પતિ આપો જે નીતિમાન હોય, જે વીર હોય, જે હેન્ડસમ હોય, સારો દેખાતો હોય, જે નોલેજેબલ હોય, જેની પાસે બધું જ્ઞાન હોય, અને જે કાઇન્ડ લવિંગ, એટલે જે બિલકુલ શરત વગર તમને ચાહી શકતો હોય, જે બિલકુલ શરત વગર તમારી કાળજી લઈ શકતો હોય. હું એવું માનું છું કે આ પુરુષના પંચ તત્વો છે. જે પુરુષ પાસે આ પંચ તત્વો હોય એ પુરુષને તમે પૂર્ણ પુરુષ કહી શકો. વીર હોવો જોઈએ, હેન્ડસમ હોવો જોઈએ, એની પાસે નોલેજ હોવું જોઈએ, અને પ્રેમ કરી શકે, કાળજી લઈ શકે એવો હોવો જોઈએ. જ્યારે પાંચ પાંડવો હિમાલયમાં જતા હોય છે ત્યારે સૌથી પહેલું મૃત્યુ થાય છે, ત્યારે અર્જુન યુધિષ્ઠિરને પૂછે છે અને યુધિષ્ઠિર કારણ આપે છે, સૌથી પહેલું મૃત્યુ દ્રૌપદીનું થાય છે. અને અર્જુન સવાલ પૂછે છે કે આવું કેમ, સૌથી પહેલું મૃત્યુ દ્રૌપદીનું કેમ? અને યુધિષ્ઠિર જવાબ આપે છે કે દ્રૌપદીને પાંચ પતિઓ હતા, પણ એને ક્યારે પાંચેય પતિઓને ઇક્વલી ટ્રીટ કર્યા છે. તમે જુઓ કેટલી કેટલી યુધિષ્ઠિર દ્રૌપદીનો પતિ છે. આમ જોવા જઈએ તો દ્રૌપદી એ સૌથી ઇન્ટેલેક્ચ્યુઅલ સમય જો કોકની સાથે પસાર કર્યો હોય તો એ યુધિષ્ઠિર સાથે પસાર, અને છતાં યુધિષ્ઠિર પાસે કેવી ફરિયાદ છે, એક એવા પુરુષ પાસે એક ફરિયાદ છે કે આ સ્ત્રીએ તમામ પતિને ઇક્વલી ટ્રીટ ન કર્યા. યુધિષ્ઠિર પણ એવું જાણતા હતા કે દ્રૌપદીને સૌથી વધારે અનુરાગ જો કોઈ પણ હોય, દ્રૌપદીને જો સૌથી વધારે પ્રેમ કોઈ પણ હોય તો એ અર્જુન. અને એટલા માટે હિમાલયમાં જતી વખતે સૌથી પહેલું મૃત્યુ દ્રૌપદી. એક
સ્ત્રી તરીકે આ વાત હું જયારે સમજવાની કોશિશ કરું ને ત્યારે હું એવું માનું છું કે દરેક સ્ત્રી આ વાત સમજી શકે એમ છે. સ્ત્રી ક્યારેય પણ ઇક્વલ પ્રેમ કરી જ નથી શકતી. સ્ત્રી ઇક્વલ સ્ટેટસ રાખી શકે, એ સાડીઓમાં સ્ટેટસ રાખી શકે, એ ઇયરિંગ્સમાં જ્વેલરીમાં સ્ટેટસ રાખી શકે, પણ એ પ્રેમ ક્યારેય ઇક્વલ નથી કરી શકતી. તમે જોજો કે માં પણ બે સંતાનો હોય એમાંથી એકને વધારે પ્રેમ કરતી જ હોય. જે નબળું સંતાન હોય એના ઉપર માને સૌથી વધારે અનુગ્રહ હોય. જે નબળું સંતાન હોય એની ચિંતા માને હંમેશા વધારે હોય, કારણ કે માં જાણતી હોય કે બીજું જે મજબૂત સંતાન છે એ તો ગમે તે રીતે પોતાનો રસ્તો કાઢી લેશે. માં સંતાનોમાં પણ એકને વધારે પ્રેમ કરતી હોય છે. આ પણ સ્ત્રીના સંપૂર્ણ હોવાનું લક્ષણ છે, આમાં કોઈ ક્યાંય એ નથી. જ્યારે સ્ત્રી તમને ઇક્વલ પ્રેમ નથી કરી શકતી તો એ પણ સ્ત્રીના સંપૂર્ણ હોવાનું લક્ષણ. બીજી રીતે આમ જોવા જઈએ તો પાંચ પાંડવોમાંથી વચ્ચે હિમાલય પર જતી વખતે સૌથી પહેલું મૃત્યુ દ્રૌપદીનું થયું, એ બહુ સ્વાભાવિક હતું અને આવું જ થવું જોઈએ. કારણ કે જો એક પણ પતિ પછી મૃત્યુ પામી હોત, સતી થઈ હોત, પતિ પાછે પતિના મૃત્યુ પામ્યા પછી જો દ્રૌપદી ગુજરી ગઈ હોત તો એ દ્રૌપદી. દ્રૌપદી એ વીરત્વની અધિષ્ઠાત્રી છે. મહાભારતમાં જો કૃષ્ણને તમે શિવ ગણતા હો તો તમારે દ્રૌપદીને શક્તિ ગણવી પડે, અને એટલે જ પુરાણ પ્રમાણે એનું બાળપણ હતું જ નહીં, એનો જન્મ સીધો તરુણી તરીકે થયો. એક લાઈન એવી પણ છે કે એના જન્મના એક જ મહિનામાં એનો સ્વયંવર. તમે દ્રૌપદી વિશે વાંચો કે તમે દ્રૌપદીનું એનાલિસિસ કરો તો તમને બિલકુલ એવું સમજાય કે દ્રૌપદીની જિંદગી સહેલી નહોતી. આમ તમને એવું થાય કે આટલો સરસ મહેલમાં જીવવાનું, પાંચ પાંચ પતિ એટલે વિશ્વના સૌથી પાંચ ઉત્તમ પુરુષો જે સ્ત્રીના પતિ હોય એ સ્ત્રીને શું તકલીફ. દુનિયાનો સર્વશ્રેષ્ઠ પૂર્ણ પુરુષ જે સ્ત્રીનો દોસ્ત હોય એ સ્ત્રીને શું તકલીફ. હું એવું માનું છું કે આવી જ સ્ત્રીને તકલીફ હોય અને આવી જ સ્ત્રીને સૌથી વધારે તકલીફ હોય. દ્રૌપદીની જિંદગી ક્યારેય સહેલી રહે જ. દ્રોણ અને દ્રુપદના ઝઘડામાં દ્રોણે દ્રુપદને નીચા પાડવા માટે કૌરવો અને પાંડવો પાસેથી એવી ગુરુ દક્ષિણા માંગી કે દ્રુપદને હરાવીને એને દોરડે બાંધીને મારી પાસે લઈ આવો. કૌરવ અને દ્રુપદે હરાવી દીધા પછી પાંડવો ગયા. પાંડવોએ દ્રુપદને હરાવ્યા અને અર્જુને એને દોરડે બાંધીને ઘસડીને દ્રોણ સમક્ષ હાજર કર્યા. તમે જુઓ દ્રૌપદીની નિયતિ એ હતી કે જે પુરુષે એના પિતાનું અપમાન કર્યું એ જ પુરુષ સાથે એને પરણ. પણ દ્રૌપદીએ આ સ્વીકારી, કારણ કે પૂર્ણ સ્ત્રી એ જ કહેવાય જે પોતાની મર્યાદાઓને સંપૂર્ણપણે સ્વીકાર કરે છે. આપણે ત્યાં દર વખતે દ્રૌપદીનું ઉદાહરણ બહુ જુદી રીતે અપાય છે, પણ તમે દ્રૌપદીના પાત્રને સમજો, દ્રૌપદી વિશે વાંચો, દ્રૌપદીના પાત્રનો સ્ટડી કરો તો તમને એવું સમજાશે કે દ્રૌપદીની આખી જિંદગી એ બહુ ડિગ્નિફાઈડ રીતે જીવી છે. તમે જોજો એ જ્યારે સ્વયંવર કરવા ઉતરે છે ત્યારે એ કર્ણને સ્વયંવરમાં ઉતરતો અટકાવે છે, કારણ કે એને ખરેખર એવી શોધ છે કે આખા ભારત વર્ષનો શ્રેષ્ઠ ધનુર્ધારી મારો પતિ હોવો જોઈએ. કર્ણ એવો ધનુર્ધારી છે પણ એ સૂત પુત્ર છે, અને દ્રૌપદીને પોતાનો હેતુ સિદ્ધ કરવો છે પણ ડિગ્નિટી. આપણે હંમેશા એવું માનીએ છીએ કે દ્રૌપદી એટલે સ્વતંત્રતા. ઘણા બધા પુરુષો એવું કહે છે કે મને દ્રૌપદી જેવી પત્ની નથી જોઈતી, પણ દ્રૌપદી એટલે હરપળ ગરિમા, અને દ્રૌપદી આખી જિંદગી પોતાની ગરિમા જાળવીને જીવે છે. તમે જુઓ કે જે સ્ત્રી પાસે મહેલમાં રહેવાનો ઓપ્શન હતો, જે સ્ત્રી એવું કહી શકી હોત કે આ તમે જાઓ વનવાસ તમે કરો, આ તો તમારી ભૂલ છે. યુધિષ્ઠિર જ્યારે જુગતું રમતા રમતા બધું હારી જાય છે, આખે આખું ઊભું કરેલું સામ્રાજ્ય ગુમાવી દે છે, ત્યારે એની પત્નીએ બિલકુલ એવું જ કહેવું જોઈએ કે આ તો તમારી ભૂલ છે, હું શું કામ તમારા આવી ખરાબ લતનો ભોગ બન્યો. પણ દ્રૌપદી એવું કરતી નથી. દ્રૌપદીને જ્યારે દાવ પર મૂકી દેવામાં આવે છે, પાંચે પતિઓ દ્રૌપદીને દાવ પર મૂકે છે, કશું બોલતા નથી, એ સમયે પણ દ્રૌપદી પાંચે પતિઓની પડખે ઉભી છે. એવું નથી કહેતી કે આ તો તમારી ભૂલ છે, એ પતિ પર નથી દોડતી,
એ સમજે છે, એ સંજોગોને સમજે છે અને સ્વીકારે છે. મહાભારતનું યુદ્ધ એટલા માટે થયું કારણ કે દ્રૌપદીએ એવું કહ્યું કે જ્યાં સુધી હું દુશાસનના લોહીથી મારા વાળ ન ધોઉં ત્યાં સુધી હું મારા વાળને બાંધવા. એણે એના પાંચેય પતિઓમાં આવું કહીને ઇગ્નાઇટ કર્યું. એણે એટલા માટે એવું કર્યું કારણ કે એને એવી ખબર હતી કે કૌરવો અધર્મ કરી કરી કરીને પોતાના ધર્મ સાથે જીવનારા પતિઓને પતિઓને લલ્લુ બનાવે છે. એને એવી ખબર હતી કે એના પતિઓ ધર્મથી જ જો ચાલશે તો એ અધર્મ સામે ક્યારેય જીતી જ નહીં શકે. અને એટલા માટે એક સ્ત્રીની જવાબદારી એવી હતી કે એણે એના પાંચેય પતિઓને યુદ્ધ માટે તૈયાર કરવાનું. દ્રૌપદી આ કરે છે. તમે એ પણ જુઓ કે દ્રૌપદી જ્યારે સૈરંદ્રી બનીને એના અજ્ઞાતવાસમાં જાય છે, અક્ષાતવાસમાં જાય છે, ત્યારે પણ એ પોતાની ડિગ્નિટી મેન્ટેન કરે. એને પાંચ પતિઓ છે પણ વિધિની વક્રતા એ છે કે આ પાંચેય પતિની એકલી પત્ની. દરેક પતિએ બીજા લગ્ન તો કર્યા જ છે. દ્રૌપદીએ પાંચેય પતિ સાથે, એને કોઈ છઠ્ઠો પતિ નથી, એને કોઈ સાતમો પતિ નથી, પણ એના દરેક પતિએ બીજા લગ્ન કર્યા છે અને દ્રૌપદી એનો પણ સ્વીકાર કરે છે. આ દ્રૌપદી છે. આ પુસ્તકની અંદર દ્રૌપદીના આટલી જ ડિગ્નિટી, દ્રૌપદીની આ જ ડિગ્નિટી બતાવવામાં આવે છે. કૃષ્ણ દ્રૌપદીને મળે છે. તમે આમ જુઓ કે બંને એક સરખા છે, કૃષ્ણ અને દ્રૌપદી. કૃષ્ણ પુરુષ છે અને દ્રૌપદી સ્ત્રી છે, આટલો જ ફરક છે. દ્રૌપદી પાસે ખૂબ સવાલો છે. એ કૃષ્ણને ખૂબ સવાલો પૂછે છે કે આ કેમ, જ્યાં સુધી એને એના કેમનો જવાબ નથી મળતો ત્યાં સુધી એ પૂછ્યા રાખે. સવાલો પૂછવા એ પણ એક સ્ત્રીનું કામ છે, કારણ કે સવાલો પૂછીને પુરુષની પાસેથી જવાબ શોધાવી રાખે છે. દ્રૌપદી કૃષ્ણને અનેક સવાલો કરે છે. અને પછી જેવી રીતે રાધા એવું કહે છે કે આવતા જન્મે તું મારી કુખે જન્મ લે છે, ત્યારે દ્રૌપદી કૃષ્ણને એવું કહે છે કે આવતા જન્મે તું એક સ્ત્રી છે, કારણ કે તને તું નથી સમજી શકતો કે સ્ત્રીની તકલીફ શું હોય. અને એટલા માટે દ્રૌપદી કૃષ્ણને છૂટા પડતી વખતે એવું કહે છે કે આવતા જન્મે તું સ્ત્રી થશે. આ જે મુલાકાત છે એ હિમાલય પર જતા પહેલાની મુલાકાત છે. આ મુલાકાતમાં દ્રૌપદી કૃષ્ણને એવું કહે છે કે મને તો તારું આકર્ષણ, મને તો એવું હતું કે કૃષ્ણ મારો પતિ બને, આ દુનિયાનો સર્વશ્રેષ્ઠ પુરુષ મારો પતિ હોય. તે મને અર્જુનને પરણાવી, તે મને પાંડવોને પરણાવી, તે મને એક એવી સ્ત્રી બનાવી કે જેને પાંચ પુરુષ સાથે લગ્ન કરવા પડે. મેં આ બધું સ્વીકારી લીધું અને એટલા માટે હું એવું ઈચ્છું છું કે તું આવતા જન્મે એક સ્ત્રી બનજે. ત્યાર પછી આ પુસ્તકમાં વાત આવે છે કુંતી. આપણી પાસે ઇતિહાસમાં બે સૌથી મહાનતમ પાત્રો છે જેણે પોતાના દીકરાઓને યુદ્ધનું આહવાન કર્યું. એક હતા જીજાબાઈ, જેમણે શિવાજીને એવું કહ્યું કે યુદ્ધમાં ઉતરો, અને બીજી હતી કુંતી, જેણે એવું કહ્યું કે પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કરનાર. કુંતીને છે ને હું હંમેશા એક કંટ્રોલ તરીકે જોઉં. કુંતી એક કંટ્રોલ સેન્ટર હતી. કંટ્રોલ ક્યારે કરવાનો હોય અને ક્યારે ન કરવાનો હોય એ બહુ સમજવાની વાત છે. આપણે એવું કહી શકીએ, આપણે એવું કહી દઈએ છીએ કે કુંતી તો કેટલી સ્વચ્છંદ હતી, એ અપરિણીત માં બની. પણ તમે જુઓ કે જ્યારે એને કોઈ બંધન નહોતું, જ્યારે એને ખબર હતી કે મારે કોઈને જવાબ નથી આપવાનો, એ સમયે એણે સૂર્યના મંત્રનો ઉપયોગ કરીને કર્ણને જન્મ આપ્યો. એણે એક એક્સપેરિમેન્ટ. પણ જ્યારે એ પત્ની બની, એની પાસે એક જ મંત્ર હતો. પતિ જ્યારે એને સંતાન આપવામાં નિષ્ફળ હતો ત્યારે એણે ત્રણ જ વાર એ મંત્ર કર્યો. પાંડવ તો પાંચ હતા પણ કૌંતેય માત્ર ત્રણ જ હતા, બાકીના બે મંત્ર એ માગ્યો. કુંતી ત્રણથી અટકી જાય છે. આ એનો કંટ્રોલ છે. પાંડુના મૃત્યુ પછી માદ્રી સતી થવા માંગે, એ ચિતા પર ચડી જાય છે, સાંજ પડતા ચિતા ઠરી જાય છે, પણ કુંતી આખી જિંદગી અગ્નિમાં સળગે. એ માદ્રીના બંને પુત્રોને એટલી હદે પોતાના ગણે છે કે આજે બધા એવું માને છે કે પાંચ પાંડવો એ કુંતીના જ પુત્રો છે. દ્રૌપદીના સ્વયં
સ્વયંવર પછી એ એવું નથી કહેતી કે તમે જે લાવ્યા છે ત્રણ જણા વહેંચી દો, એ એવું જ કહે છે કે તમે જે કંઈ પણ લાવ્યા છો એ પાંચેય વચ્ચે વહેંચી લો, પાંચેય જણા વહેંચી લો, એ સમાનતાનું સ્ટેટમેન્ટ છે. ત્રણ બાળકો જે પોતાના સંતાન છે, બીજા બે બાળકો જે પોતાના સંતાન નથી, જે એના પતિની બીજી પત્નીના સંતાનો છે, અને છતાં કુંતીએ પાંચેયને ઇક્વલી ટ્રીટ કરે છે. આપણે બધા આપણા ઘરમાં એક સ્ટીકર ચોંટાડી રાખીએ છીએ કે મા બાપને ભૂલશો નહીં. આ સ્ટીકર જેમના જેમના ઘરે છે એમાંથી કેટલાય લોકો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. આ પ્રકારના લોકોને આ સમાનતાનું સ્ટેટમેન્ટ સમજાશે. અહીં માના પ્રત્યેક શબ્દને પુત્રો માની લે છે એવું નથી, પણ વેદ વ્યાસ સરખા મહાન ઋષિ પણ માની વાતને અફર ફરમાવે છે, પથ્થરની લકીરમાં. ધ્રુપદ સરખો રાજા પણ માની આ વાતને સ્વીકારી લે છે. પોતાની દીકરી પાંચ પતિ વચ્ચે વહેંચાઈ ગઈ છે એવું એક માના કહેવાથી ધ્રુપદ જેવો રાજા પણ આ વાત સ્વીકારી લે છે. વ્યાસ જેવા વ્યાસ પણ આ વાતનો સ્વીકાર કરી લે છે, કારણ કે આ એક માન ઉપરમાં. હું એવું માનું છું કે મહાભારતનો ટર્નિંગ પોઈન્ટ એ ક્યારેય કુરુસભામાં થયેલું ઝૂકતું હારવું અને ત્યાંથી યુદ્ધની વાત થવી એ હતો જ નહીં. મહાભારતનો ટર્નિંગ પોઈન્ટ તમે જે લાવ્યા છો એ પાંચેય હિસ્સામાં વહેંચી લો એ હતો. તમે આમ એવું વિચારી લો કે દ્રૌપદી પાંચની પત્ની નહોતી, દ્રૌપદી જો એક જ અર્જુનની જ પત્ની હોત તો મહાભારત શું હોત? પાંચે પાંડવો અંદરો અંદર લડીને જ મરી ગયા, અને કુંતીને આ વાત ખબર હતી, અને એટલા માટે એ દ્રૌપદીને પાંચ પતિઓ વચ્ચે વહેંચી આવે. અને તમે એક વિચાર કરો કે જે સ્ત્રી પાસે ખૂબ સવાલો છે, જે સ્ત્રી પોતાની બુદ્ધિમત્તાથી પોતાની જિંદગી જીવે છે, એ સ્ત્રી પણ માની આ વાતનો સ્વીકાર કરી લે છે, અને એ પાંચેયની પત્ની થવાનો સ્વીકાર લે છે. માતૃત્વનો આવો મહાનતમ સ્વીકાર આ પહેલા એક જ વખત થયો છે, એ પછી થયો નથી, અને હવે પછી ક્યારેય થવાનું. એનું કારણ શું હોય છે? એનું કારણ એ જ છે કે કુંતીએ તમામ સંજોગોમાં માતા તરીકેની બધી ફરજ નિભાવી છે. પાંડુ જીવતા હતા અને ત્યારે પણ, અને પાંડુ મૃત્યુ પામ્યા ત્યારે પણ, એ લાક્ષાગૃહમાં પણ પાંડવોની સાથે રહી. હું હંમેશા એવું માનું છું કે જો દ્રૌપદી એ પાંડવોનો ડ્રાઇવિંગ ફોર્સ હોય તો કુંતી એ પાંડવોનો ગાઈડિંગ. કુંતી પોતાના દીકરાઓને સતત ગાઈડ કરતી હોય છે. લોકો એવું માને છે કે કુંતીએ પોતાના સ્વાર્થ માટે કર્ણનો સંપર્ક કર્યો. જે લોકો એવું માને છે એ ક્યારેય માની મમતાને સમજી શકે નહીં. કોઈ માતા પોતાના પુત્રને મરતો જોઈ ન શકે. કર્ણ જીવતો રહે એના માટે કુંવારી કુંતી એટલે નદીમાં વહાવી દે છે, અને એ જ કર્ણ ફરી પાછું જીવતો રહે એ માટે મહાભારત વખતે કુંતી એવું કહે છે કે દીકરા તું આ બાજુ આવી જા. માતૃત્વ એ બહુ નૈસર્ગિક બાબત છે. લગ્ન એ કાયદાનું સર્ટિફિકેટ છે, પણ માતૃત્વ એવા કોઈ કાગળોના સર્ટિફિકેટનું મોટા નથી. કૃષ્ણ અને કુંતી આ પુસ્તકની અંદર મળે છે. બંને વચ્ચે મહાભારતના યુદ્ધ પછી એક મીટિંગ થાય છે, જેમાં શરૂઆતમાં ગાંધારી અને કુંતીના સંવાદો છે. આ પુસ્તક તમને દ્રૌપદી સમજાવી શકે, આ પુસ્તક તમને કુંતી સમજાવી શકે, અને આ પુસ્તક તમને રાવણા સમજાવી શકે. કૃષ્ણ અને કુંતી મળે છે. કુંતી પાસે પણ ખૂબ બધી વાતો છે કૃષ્ણને કહેવાની. આમ જોવા જાવ તો કૃષ્ણના બાળપણને કોઈ જાણતું હોય આમ સગપણે કૃષ્ણ અને કુંતી એ કૃષ્ણની ફૂઈ હતી, એટલે કૃષ્ણના બાળપણને જો કોઈ નજીકથી જાણતું હોય તો એ એક કુંતી છે. કૃષ્ણ અને કુંતી વચ્ચે સંવાદો થાય છે, જેવી રીતે રાધા કૃષ્ણને એવું કહે છે કે તું આવતા જન્મે મારી કુખે જન્મ લે છે, જેવી રીતે દ્રૌપદી કૃષ્ણને એવું કહે છે કે તું આવતા જન્મે એક સ્ત્રી થજે, એવી રીતે કુંતી કૃષ્ણને એવું કહે છે કે હું એવું ઈચ્છું છું કે આવતા જન્મે તું કુંવારી ના બને. તમે જુઓ કેટલી મોટી વાત છે. કૃષ્ણ જેવા ભગવાનને એવું કહેવું કે આવતા જન્મે તું કુંવારી ના બને.
એક કુંવારું લગ્ન પહેલાનું માતૃત્વ એ સ્ત્રી માટે હંમેશા કલંક રહે છે. ક્યારેય કોઈ સમાજ લગ્ન પહેલાના માતૃત્વને સ્વીકારી શક્યો નથી, સ્વીકારતો નથી અને સ્વીકારવાનો નથી. લગ્ન પહેલાનું માતૃત્વ એ હંમેશા સ્ત્રી પરનું કલંક છે, એ પુરુષ પરનું કલંક ક્યારે રહ્યું જ નથી. ક્યારે કોઈ એવો સવાલ નથી કર્યો કે આ લગ્ન પહેલા પિતા બને. તમે જોજો કોઈ પણ પુરુષને તમે એક સ્ત્રીને એવી રીતે ટ્રીટ કરી શકો છો કે આ તો કુંવારી મા બની, આ કુંવારો પિતા બન્યો એવું ક્યારે કોઈએ કહ્યું નથી, કહ્યું અને કહેવાવાનું પણ. આવા સમયે કુંતી કૃષ્ણને એવું કહે છે કે તું આવતા જન્મે કુંવારો કુંવારી મા બનજે, એટલે તને ખબર પડે કે એક કુંવારી મા પાંચ દીકરાઓ સાથે જયારે જીવે છે લગ્ન પછી, ત્યારે પણ એની અંદર એક કર્ણ જીવતો રહે છે. અને કેટલી 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 ક્ષણોએ કેટલી કેટલી ઘટનાઓએ એક એને પોતાની અંદરની કુંવારી માને દબાવી દેવી પડી છે. અને કૃષ્ણને એવું કહે છે કે તું આ મારી પીડા ક્યારેય સમજી શકે. હવે આપણે વાત કરીએ કૃષ્ણ આ પુસ્તકની અંદર આ ત્રણ સ્ત્રીઓની વાત છે, એની સાથે સાથે કૃષ્ણ પણ એક બહુ જુદી રીતે તમારી સામે અરુણા ઢેરે મૂકી આપ્યા છે. આ આમ તો આપણે ત્યાં કૃષ્ણને આપણે મંદિરમાં પૂજીએ છીએ, આપણી અધૂરી ઈચ્છાઓ આપણે કૃષ્ણને કહીએ છીએ. મોટા ભાગના પ્રેમીઓના ઈષ્ટદેવ કૃષ્ણ હશે, મોટા ભાગના અધૂરા પ્રેમના ઈષ્ટદેવ પણ કૃષ્ણ હશે. મોટા ભાગના યુવાનો પોતાના પ્રેમને એટલે છોકરીને પ્રપોઝ કરવા જતા હશે ત્યારે કૃષ્ણનું નામ લેતા હશે, કારણ કે આપણે કૃષ્ણને એક પ્રેમ રાધા કૃષ્ણ એવું કહીએ છીએ, એટલે આપણે કૃષ્ણને એક પ્રેમના ભગવાન તરીકે સ્વીકારે છે. પણ મારો સવાલ એ છે કે તમે ક્યારે એવું વિચાર્યું છે કે આપણે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કેમ કહીએ છીએ? એવું તો શું હતું કૃષ્ણમાં? આપણે ત્યાં એવું કહેવાય છે કે તમે સામેવાળાને બદલી નાખો તો આપણે પૂર્ણ થઈશું. તમે જુઓ લગ્ન વખતે સૌથી મોટો પ્રશ્ન આ જ આવે, પતિ અને પતિ પત્ની લગ્ન કરે છે, લગ્ન પહેલા પત્ની એવું કહેતી હોય છે કે તું સિગરેટ નહીં પી, એટલે પતિ સિગરેટ પીવાનું બંધ કરી દે છે. પત્ની એવું કહે છે કે તું આ ભૂરું શર્ટ પહેરે છે ને મને જરાય નથી ગમતું, એટલે પતિ એના વોર્ડરૂમમાં જેટલા ભૂરા રંગના શર્ટ હોય ને એ બધા કાઢીને બાજુ પર મૂકી દે. પછી પત્ની એને એવું કહે છે કે યાર તું આવી રીતે વાત કરે છે ને મને નથી ગમતું, તું વાત કરવાની સ્ટાઇલ બદલ, એટલે પતિ એ સ્ટાઇલ બદલી. લગ્ન પહેલા જે સ્ત્રી પોતાને ગમતા પુરુષમાં આટલા બધા બદલાવ લાવે છે, એને 20-25 વર્ષ પછી એ જ સ્ત્રી એવું કહે છે કે હવે તમે પહેલા જેવા નથી રહ્યા, અરે પણ તે જ બદલી નાખે. આપણે એવું માનીએ છીએ કે તમે સામેવાળાને બદલી નાખો તો આપણે પૂર્ણ થઈ જઈશું. કૃષ્ણ એ છે કે જે સામેવાળાને જેવો છે એવો એનો સંપૂર્ણપણે સ્વીકાર કરે છે, અને એટલે જ આપણે ત્યાં કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ છે. તમે જોજો કૃષ્ણ દ્રૌપદીની ધારને મુઠ્ઠી કરતા, તમે એ જોજો કે કૃષ્ણ રાધાને ગણતરી બાજ બનાવતા, તમે એ જોજો કે કૃષ્ણ કુંતીને સ્વાર્થી બનાવતા. આ ત્રણેયના અસ્તિત્વનો એ જેવા છે, આ ત્રણેય સ્ત્રીઓ જેવી છે એવો જ કૃષ્ણ એમનો સ્વીકાર. એ દ્રૌપદી જયારે એવું કહે છે કે આંધળાના પુત્ર તો આંધળા જ હોય, ત્યારે એ દ્રૌપદીને ખીજવતા નથી, એ દ્રૌપદીને એવું નથી કહેતા કે તું શું કામ એવું બોલ્યું. પણ જયારે દ્રૌપદીનું ચીરહરણ થાય છે ત્યારે એને વસ્ત્રો આપું કે કેમ એવું પૂછવા. કૃષ્ણ આ ત્રણેય સ્ત્રીઓનો એ જેવી છે એવો સ્વીકાર કરે છે. કુંતીને એવી દ્વિધા છે કે હું કર્ણ પાસે કેવી રીતે જઈ શકું, કૃષ્ણ એની સાથે જાય છે. એ કુંતીના પુત્ર પ્રેમને વધારે વિશાળ બનાવી આપે, જે કરતા કુંતી ખચકાતી હતી એ કર્ણના માતા તરીકેનો સ્વીકાર પણ કૃષ્ણ કરાવે છે. મહાભારતના કૃષ્ણએ તમે આમ જુઓ તો જેને જે જોઈએ આપ્યું છે. ભીષ્મ ઈચ્છતા હતા કે એમની ભીષ્મ પ્રતિજ્ઞા ટકી રહે, એમની પ્રતિજ્ઞા ટકાવીને કૃષ્ણએ એમને ભીષ્મ કરવા. તમે જુઓ આખા મહાભારતમાં ભીષ્મની પ્રતિજ્ઞા હંમેશા ટકેલી, કર્ણને શ્રેષ્ઠ દાનવીર તરીકે ઓળખવાનો શોખ હતો. એને એને એવું હતું કે મને એવું ટેગ મળે કે હું દુનિયાનો શ્રેષ્ઠ દાનવીર છું. એની પાસેથી કવચ અને કુંડળ લઈને કર્ણને દાનવીરોમાં એમણે સૌથી શ્રેષ્ઠ બનાવ્યું.
those who want to die in glory, let them die into glory and victory will be yours. કર્ણ ને જીત કરતા કીર્તિ વધારવા અને એટલા માટે કૃષ્ણએ એને કીર્તિ. દ્રોણ માટે પુત્ર પ્રેમ સર્વોચ્ચ હતો એટલે દ્રોણ નું મૃત્યુ પણ પુત્ર પ્રેમ માં જ થયું. દ્રોણ માટે એવું કહેવાતું હતું કે એના હાથમાં કોઈ પણ હથિયાર હોય તમે એને હરાવી નહીં શકો. દ્રોણ ને હરાવવા હોય તો તમારે હથિયારો હેઠા મૂકવા જ પડે. દ્રોણ ની એક સ્ટોરી તમે વિચાર કરો કે દ્રોણે કૌરવોનું ગુરુપદ કેમ સ્વીકાર્યું, એ તો પોતે અકિંચન હતા. એક દિવસ એમનો દીકરો અશ્વત્થામા એ ગુરુકુળમાં જાય છે અને બીજા બાળકોને દૂધ પીતા જુએ છે. એ ઘરે આવીને દૂધની ડિમાન્ડ કરે છે. ઘરમાં દૂધ નામનો કોઈ પ્રકારનો પદાર્થ હોતો નથી. એમની પત્ની લોટ પાણીમાં પલાળી ઓગાળી એને દૂધ ગણીને અશ્વત્થામાને પીવડાવે છે. દ્રોણ થી અસહન નથી થતું. એ અશ્વત્થામાને ખૂબ પ્રેમ કરતા હોય છે. એમને થાય છે કે મારી વિદ્ય શું કામની કે જો હું અશ્વત્થામાને દૂધ પણ ન પીવડાવી શકું. અને એટલા માટે એ કૌરવોના ગુરુ બનવાનો ફેંસલો કરે છે. અશ્વત્થામા તો અમર હતો. એ તો દ્રોણનો પુત્ર પ્રેમ આંધળો હતો કે નરોવા પૂંછડુવા સાંભળીને એવું માની બેઠા કે અશ્વત્થામા હણાયો. શક્ય જ નહોતું કે અશ્વત્થામા હણાય. દ્રોણનું મૃત્યુ શિખંડીના હાથે નહીં પણ પોતાના પુત્ર પ્રેમને કારણે. કૃષ્ણએ એમને એક એવું મોત આપ્યું કે જે મહાન પિતાને શોભે. દુર્યોધન એ સૌથી શ્રેષ્ઠ પદાધારી હતો. અજેય હતો. એ કહેતો હતો કે જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચમે નિવૃત્તિ. હું ધર્મને જાણું છું પણ એનું પાલન નથી કરી શકતો. હું અધર્મને સમજું છું પણ હું એનાથી દૂર નથી જઈ શકતો. આવા દુર્યોધનને હણતી વખતે ખુદ કૃષ્ણ ભીમ પાસે અધર્મ કરાવે છે અને એની જાંઘ પર કૃષ્ણ બહુ સાધિક છે. એ ઉંમરે માખણ ચોરનું ખૂબ સહજ હતું. એમણે એ કર્યું. 18મા વર્ષે ગોપીઓના વસ્ત્રો એમણે ચોરી લીધા. એ ઉંમરે એ પણ સહજ હતું. એ પણ એમણે કર્યું. એ આખી જિંદગી ખૂબ સાજીક રહ્યા અને એટલે એ તમને સમજાતા નથી અને એટલા માટે એ કશામાં બંધાતા. એ સર્વત્ર છે પણ તમે આમ જુઓ તો કૃષ્ણ ક્યાંય નથી. કૃષ્ણ સાજીક હતા એટલે એમને એવી ખબર હતી કે સહન શક્તિને ક્યાં અટકાવવી જોઈએ. આમ તો એવું કહેવાય છે કે ગાંધીજી અહિંસાના પૂજારી હતા પણ કૃષ્ણએ અહિંસાના ગાંધીજી કરતા 100 ગણા વધારે પૂજારી હતા. ગાંધીજીએ એવું કહ્યું કે તમને કોઈ એક લાફો મારે તો તમે સામે બીજો ગાળ કરો. પણ તમે જુઓ કૃષ્ણ એક નહીં 100 ગાળ સહન. જ્યાં સુધી 100ની અણી પણ આપવાની ના પાડવામાં નથી આવતી ત્યાં સુધી એ યુદ્ધ કરતા. એ અહિંસાના શ્રેષ્ઠતમ પૂજારી છે. પણ કૃષ્ણ અહિંસાના ગુલામ. એમને ખબર છે કે અહિંસા ક્યારે પૂરી કરવી અને હિંસા ક્યારે શરૂ કરવી. જો ગાંધીજીને એવી ખબર પડી ગઈ હોય કે અહિંસા ક્યારે પૂરી કરવી અને હિંસા ક્યારે શરૂ કરવી તો કદાચ ભારતના ભાગલા ન થયા. કૃષ્ણ સાજીક છે અને એટલા માટે તમારા પરસેપ્શનને જીતી રહે છે. ચોર હોવું એ ગુનો છે પણ આજે એ માખણ ચોરના નામે પૂજાય છે. રણમાંથી ભાગી છૂટવું એ ક્ષત્રિય માટે સૌથી મોટું કલંક છે પણ એ આજે રણછોડના નામે પૂજાય છે. એ સાજીકતા માંગે છે અને એટલા માટે એ તમારી સમજમાં આવતા કે આપણી સમજમાં આવતા. કૃષ્ણ એક અનુભવ છે. તમે જોજો કૃષ્ણને એવી ખબર છે કે ગોવર્ધન પર્વત ટચલી આંગળી પર જ ઉંચકવાનો હોય. એને ક્યારેય માથે ન ઉંચકાય. આપણે માથા ઉપર ગોવર્ધન પર્વતો ઉંચકીને ફરીએ છીએ અને એટલા માટે આપણે સૌથી વધારે સ્ટ્રેસમાં રહીએ છીએ. આ પુસ્તકની અંદર આ ચારેય પાત્રો વચ્ચે જો કોઈ એક કોમન વાત હોય તો એ છે સ્વીકાર. તમે જોજો આ ચારેય એમની જિંદગી એમની નિયતિએ જે જે પરિસ્થિતિઓ આપી, જે જે ઘટનાઓ આપી, જે જે સંજોગો આપ્યા એને એમણે સ્વીકારી લીધું. રાધાએ એવું સ્વીકારી લીધું કે કૃષ્ણએ જવાનું છે. કુંતીએ આખી જિંદગી દુઃખો સ્વીકાર્યા અને દ્રૌપદીએ પિતાને હરામનારને સ્વીકાર્યો. 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો. દ્રૌપદી દારક તો દ્રુપદ પાસે જતી રહી હોય. પતિને વનવાસમાં મોકલી દઈ શકી હોત પણ એ સંબંધોમાં ખૂબ કમિટેડ હતી અને એટલા માટે એને વનવાસનો પણ સ્વીકાર કર્યો. એક મહારાણીએ એક દાસી બનવાનું સ્વીકાર્યું.
આ ચારેય પાત્રો પાસેથી આપણે જો કંઈક શીખવાનું હોય તો આ એક જ વાત શીખવાની છે, સ્વીકાર. કારણ કે આપણે જિંદગીમાં 90% બાબતો માટે કકડાટ કરતા હોઈએ છીએ, આપણે 9% બાબતો સામે લડતા રહેતા હોઈએ છીએ અને 1% બાબતને આપણે સ્વીકારીએ છીએ, અને એટલા માટે આપણે આપણી જિંદગીમાં કશું બદલી શકતા. આપણી જિંદગીમાં જો આપણે કશું બદલવું હોય તો બદલાવની શરૂઆત હંમેશા સ્વીકારથી થતી હોય છે. આ વાત આ ચારેય પાત્રો પાસેથી શીખવા જેવી છે. હું આપ સૌને એવી અપીલ કરું કે એક વાર રાધા કુંતી દ્રૌપદી આ પુસ્તક એટલા માટે વાંચજો કે એમાં કોઈ ભગવાન કૃષ્ણની વાત નથી. એમાં કુંતી રાધા અને દ્રૌપદી એક સાવ સામાન્ય સ્ત્રી તરીકે તમારી સામે મુકાયા છે. એટલે આપ સૌને હું વિનંતી કરું છું કે આપ એક વાર આ પુસ્તક ચોક્કસ વાંચો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. અત્યારે એક તો આ વિષય એવો છે ને કે જે હંમેશા એટલો જ પ્રશ્ન, એમાં જ્યારે આવું કોઈ અને બહુ જેન્યુઅનલી વાત કરું છું કે જે આવેશમાં આપણે આવી જઈએ, દાખલા તરીકે આને બહુ સૂક્ષ્મ અને સ્થૂળ બંને રીતે જો સમજવી હોય, હું જે વાત કહું છું કે એને કોમ્પ્લિમેન્ટ નહીં પણ હું તો એને બસ વાસ્તવિકતા કહું છું કે આપણે વાત કરી હોય કે આપણે સ્ક્રીનથી આટલા નજીક નહીં જોઈ છું, પણ એ આવેશ આપણને એટલું બધું એ કૃતિમય કરી દે છે. રાધા કુંતી અને દ્રૌપદી કે કૃષ્ણના વ્યક્તિત્વમાં એ આવેશમાં એટલા બધા જ્યારે તમે પરોવાય છે ત્યારે તમને આજુબાજુથી ભૌતિકતા યાદ ના રહે, એ તમારા પટળમાંથી નીકળી જાય. અને આ એક એવા વિષયો છે, અને બહુ સાચી વાત તો મજાની વાત છે કે સ્ત્રી સશક્તિકરણ કોને કહીએ છીએ. તમે બહુ સારી વાત કરી, બહુ જેન્યુઅન છે આ કે સ્ત્રી સશક્ત કઈ સ્ત્રી સશક્ત છે? એ કે જેને ઘરમાં માલિક બનવું છે અને એ માલિક બને છે એટલે એનો પતિ આપોઆપ નોકર બની જાય છે, એટલે પોતે પોતાના પતિને નોકર બનાવી દે છે. કે પછી એ કે જેને મહારાણી બનવું છે એટલા માટે એને એ પોતાના પતિને મહારાજ બનાવે છે, સમ્રાટ બનાવે છે, એટલે એની વીકનેસને ઓળખી લઈને એનું ઉર્ધ્વીકરણ કરે છે અને એ ખરેખર સ્ત્રી સશક્તિકરણ છે. દ્રૌપદી ડેફિનેટલી આનાથી વધુ અઘરું કોઈ જીવન જ ના હોઈ શકે. અને એમાં એને 5 પતિઓ સાથે વેચાવ એટલા માટે, કારણ કે પેલા 4 સંન્યાસી ના બધા, એક માતાનું માતૃત્વ ક્યાંય દુખી ના થાય એ માટે થઈને દ્રૌપદીએ એક ક્ષણિક હતાશા પછી તરત જ સ્વીકારી લીધી કે નહીં, તમે 4 સાધુ નહીં થાવ, હું 4 સાધુ છું. લગ્ન વખતે પ્રતિજ્ઞાઓ લેવાય લગ્ન વિધિ પર કે દર વર્ષે પોતાને, અને દ્રૌપદીએ કેટલો અદ્ભુત પ્રશ્ન એ સમયે પૂછેલો, એટલે સૂક્ષ્મતાથી એને પોતાની પુત્રીની મનસ્થિતિને સમજવાની કોશિશ સમજીને પ્રશ્ન પૂછ્યો કે ચલો એક વર્ષ તો બધા સાથે વહેંચી લે, પણ શું સમયથી જેમાં જીવાય છે એટલું જ એ ત્યાં સુધી હોય છે? સમસ્યા તો સ્મૃતિઓનો છે, એનું શું? દિવસ બદલાશે એટલે સ્મૃતિઓના કેલેન્ડર ફરી જશે? નહીં ફરે. અને એ સમયે બીજી પ્રતિજ્ઞા લેવાય કે દર વર્ષે અગ્નિ પરીક્ષા આપીને પોતાની સ્મૃતિઓને બાળી નાખશે. આટલી હદે કુંતીનું સમર્પણ, એટલી સંયમ અને સમર્પણ બંને અદ્ભુત કંટ્રોલ છે કુંતી ડેફિનેટલી. કે એ કર્ણ કરતા અનેક ઘણી પીડા એને ભોગવી, કારણ કે કર્ણને તો નહોતી ખબર કે આ મારી માતા છે, પણ એને તો ખબર હતી કે આ મારો દીકરો છે અને મારી આંખ સામે મારા દીકરાઓ એનું વેર લેવા માટે એને પ્રતિબંધી માને છે. કૃષ્ણનું પણ આખું જ, એટલે રાધા કુંતી, મારી એક રિક્વેસ્ટ એવી છે ઈશા તમને કે થોડી વાત તમે સર્જક અરુણા ઢેરે વિશે કરો. જી રશ્મિ, અરુણા ઢેરે એ બંગાળના એક નોવેલિસ્ટ છે અને એમના મેં બહુ વધારે પુસ્તકો નથી વાંચ્યા, પણ એમના ઘણા ખરા અનુવાદો જયા મહેતાએ કર્યા છે. અને અરુણા ઢેરેની કોઈ એક ખાસ વાત જો મને ગમતી હોય ને તો એમના સંવાદો છે. એમની પાસે તર્ક પણ છે અને એમની પાસે ઇમોશન્સ પણ છે. આપણે હંમેશા એવું કહેતા હોઈએ છીએ કે જ્યાં ઇમોશન્સ હોય ત્યાં તર્ક નથી હોતા, પણ જે ઇમોશન્સ તર્કની સાથે આવે છે અથવા તો જે તર્ક ઇમોશન્સ સાથે આવે છે એ તમને સૌથી વધારે હલાવી નાખતા હોય છે. એટલે અરુણા ઢેરે પાસે આ બંનેનું કોમ્બિનેશન છે. તમે જ્યારે આ પુસ્તક પણ વાંચશો ત્યારે એમના જે સંવાદો છે એ સંવાદો બિલકુલ બિલકુલ
કાલ્પનિક સંવાદો છે. આપણે એવું માની જ લઈએ કે આવું 5000 વર્ષ પહેલા નથી થયું, રાધા કૃષ્ણને મળવા નથી ગઈ, કુંતી અને કૃષ્ણ વચ્ચે આવા સંવાદો નથી થયા, પણ આ વાંચતા વાંચતા આપણે બિલકુલ એવું સ્વીકારવું પડે કે જો બંને વચ્ચે આ સંવાદો થયા હોત તો બિલકુલ આવા જ હોત. એક પ્રેમિકા પોતાના પ્રેમીને આટલા વર્ષો પછી મળે છે તો એ આ જ પ્રકારની વાતો કરી શકે, એ બિલકુલ એને પૂછી શકે કે તું મજામાં છે, તમારો પહેલો સવાલ હું આમાં ચૂકી ગઈ, પહેલો સવાલ રાધા જ્યારે કૃષ્ણને મળે છે, તમે જોજો કે એક પ્રેમિકા પણ પોતાના પ્રેમી માટે કેવી પોઝેસિવ હોય છે, આટલા વર્ષો થઈ ગયા પછી પણ એ પોઝેસિવનેસ જતી નથી. અને રાધા પહેલો સવાલ એવો કરે છે કે જો હું મારી સાથે વાંસળી લાવી હોત તો તે વગાડી હોત. એ ચેક કરે છે કે મારી સાથે કૃષ્ણ જે કરતા હતા એ મને છોડ્યા પછી હજી પણ કરે છે. એટલે એક સ્ત્રીની જે આટલી સૂક્ષ્મ લાગણી છે એને એમણે એટલી સરસ રીતે એટલી સાહજિક રીતે મૂકી છે. એટલે અરુણા ડેરે પાસે જો કોઈ એક વાત એક લેખક તરીકે એક સ્ત્રી લેખક તરીકે હું જો કોઈ એક વાત એમની પાસેથી શીખી હોત તો એ હું એ શીખી છું કે તમારી પાસે તર્ક પણ હોવો જોઈએ અને તમારી પાસે ઇમોશન્સ પણ હોવા જોઈએ, અને એની સાથે તમારી પાસે ઇમોશન્સ પણ હોવા જોઈએ અને તમારી પાસે તર્ક પણ હોવા જોઈએ. જે બિલકુલ સો થેન્ક યુ. અને તો મિત્રો અહીંયા એક વાત તો સ્પષ્ટ છે કે આને તમે મહાભારત સાથે કોઈ રીતે વિવાદમાં ના લઈ જાઓ, કારણ કે આ અરુણા ઢેરેની પોતાની પણ પરિકલ્પના છે. આ એ એસેન્સને એમણે પોતાના રાઈટ જે એમાં છે દર્શની, હું એવું માનું છું કે આપણે મહાભારતને એક ધર્મના ગ્રંથ તરીકે જોઈએ છીએ. એટલા માટે આપણા ઇમોશન્સ હર્ટ થતા હોય છે કે આવું તો મહાભારતમાં હતું જ નહીં, પણ ઘણી બધી વખત ફોર્સ બારનું ઘણું બધું હોય છે. એટલે કૃષ્ણને સમજવા માટે પણ એવી ઘણી બધી ઘટનાઓ બની શકે કે કલ્પના હોય શકે, પણ એ કલ્પના જો તમને જીવવા માટે કોઈ એક નવી દિશા પ્રેરતી હોય, તમારા વિચારને જો કોઈ એક અલગ દિશામાં લઈ જતી હોય તો એ કલ્પના પણ કામ કરે છે. બિલકુલ બિલકુલ. અને આમ પણ કવિ કાલિદાસે બહુ સાચું કહ્યું છે કે ઇતિહાસ કથોદ્ભુતમ, ઇતિહાસ એક અદ્ભુત કથા છે, અને એ જ ઇતિહાસ છે કે જે અદ્ભુત કથા થઈ ગઈ છે. અને તો છે ને હું એવું માનું છું કે આજે હું 35 વર્ષની છું એટલે આ પહેલાના બધા 34 વર્ષ હતા ને મારા માટે કલ્પના સમાન જ હતા. કરેક્ટ કરેક્ટ બિલકુલ. બહુ સૂક્ષ્મ વાત છે. મહાભારત પણ એ જ છે. આપણે જે પણ જીવ્યા છીએ આપણને હંમેશા કલ્પના સમાન જ લાગે છે કે હું આવું જીવ્યો. કેટલા બધા લોકોને એવો પ્રશ્ન હોય છે ઉંમરના અમુક પડાવ પછી કે હું આવું જીવ્યો, તો તમે જે કઈ પણ જીવ્યા તમારા માટે તો કલ્પના જ છે. બિલકુલ. અને આ તમારી આ વાત સાથે હું એક વાત એ ઉમેરવા માંગીશ કે એશા જે વાત કરે છે ને મિત્રો અહીંયા કે એણે હમણાં જ કીધું કે હું 35 વર્ષ જીવી તો 34 વર્ષ મારા માટે કલ્પના છે. આ વાત એક વારમાં કદાચ અભિધામાં નાય સમજાય, એકચ્યુઅલી આ વિધાન અભિધા છે જ નહીં, એટલે આને અભિધામાં લેવાનું જ ના હોય. પરંતુ આ સમજ ક્યારે આવી શકે કે જ્યારે વ્યક્તિ પોતાની અંદર પણ એટલી હોશમાં હોય, જેને ઓશો ધ્યાનની અવસ્થા કહે છે, અને હોશમાં જીવાય ત્યારે આ હોશના પ્રશ્નો જન્મે. એટલે અરુણા ઢેરેની આ વાત એશાનું એક વ્યક્તિત્વ, અને આ બંને મને બહુ અપેક્ષિત હતું કે તમે આવી કોઈ કૃતિ પસંદ કરશો. જેન્યુઅનલી મને બહુ સહજ, એટલે મને જરા પણ આમાં નવાઈ નહીં લાગી કે તમે આ પુસ્તક કેમ લીધું, કારણ કે હું એવું ઈચ્છતી પણ હતી કે તમે આવું જ કહેલો, અને મને મને વિશ્વાસ પણ હતો. એના બે ચાર કારણો છે. એક કારણ તો એ છે કે જ્યારે તમે સ્પષ્ટ રીતે પોતાની જાતને મૂકો છો, જ્યારે પણ તમે તમારે તમે પોતાના ઇમોશન્સને જે ઘટનાઓને લોકો છુપાવીને દબાવીને રાખે એ ઘટનાઓને સર જાહેર સમષ્ટિમાં એટલા માટે મૂકો છો કે આ સમસ્યા મારા એકલાની જ દુનિયામાં છે એવું નથી, બીજાને પણ હોઈ શકે, અને ત્યારે બીજા કોઈને એવું ના લાગે કે હું જ કેમ. અને એટલા માટે જ્યારે જિંદગીમાં છે ને એક જ સમસ્યા આવતી હોય છે, દરેકની જિંદગીની સમસ્યાઓ કોમન હોય છે, એની સાથે ઘટતી ઘટનાઓ અલગ હોય છે, દરેકના બ્રેકઅપ્સ થાય છે, દરેકને પૈસાની તકલીફ પડે છે, દરેકના મમ્મી પપ્પા ગુજરી જતા હોય છે, દરેકના સંતાનો સામે પ્રશ્નો, તમારી સામે સમસ્યા એક જ છે, ખાલી એ જે રીતે ઘટે છે ને એ ઘટનાઓ અલગ હોય છે, અને તમે એ ઘટનાની અંદર એટલા બધા ગૂંચવાઈ જાઓ છો કે તમને સમજાતું જ નથી કે સામે વાળો પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થાય. સાચી વાત. અને દ્રૌપદી આમાં સિરમોર એટલા માટે છે કારણ કે મહાભારતના જે આ જે કેરેક્ટર છે, આજે જે રીતે તમે વાત કરી, એટલે આ વાત તો આપણે કન્ટિન્યુ ગમે ત્યાં સુધી કરી શકીએ, એનો કોઈ અનંત કાળ હોઈ શકે, પણ આ જે મૂળ વાત આવી કે સમસ્યા દરેકના જીવનમાં છે,
હવે આ જે પાત્રો છે ને એમના જીવનમાં દરેક સમસ્યાઓ સર્વાંગી રીતે આવી ગઈ છે અને દરેક માંથી એ લોકો બહાર નીકળ્યા છે. જીવન સરળ નથી પણ સફળ ચોક્કસ થયું છે. મારી નાખું છું તો હું ગમે ત્યારે 10 જણા નહીં મારી શકું. શક્તિ પણ હંમેશા શિસ્ત સાથે આવતી હોય છે. એવી રીતે જયારે તમે સ્વીકારો છો ત્યારે તમારી પાસે સંયમ હોવો જોઈએ. મારે ક્યારે બોલવું ક્યારે ન બોલવું. તમે જુઓ કે કૃષ્ણ આખી જિંદગી એવું જાણતા હતા કે કર્ણ એ કુંતીનો પુત્ર છે અને છતાં એણે મહાભારતમાં ક્યાંય પણ આ સત્ય ઉચ્ચાર્યું નથી. ક્યારે સત્ય ઉચ્ચારવું અને ક્યારે ન ઉચ્ચારવું એનો સંયમ તમારી પાસે હોવો જોઈએ. તમને તમે ખૂબ જાણતા હો પણ એ ક્યારે બોલવું અને ક્યારે ન બોલવું એ સંયમ જો તમને ખબર હોય તો તો તમે પૂર્ણ પુરુષ તરફ કે પૂર્ણ સ્ત્રી તરફ જઈ શકો. બિલકુલ. અને સેમ આવી જ એક વાત જે મહાભારતમાં મેં હંમેશા નોંધી એક જે માઇથોલોજી પ્રત્યેનો પ્રેમ છે એના કારણે પણ કે એક વસ્તુ દરેક પાત્રમાં બહુ સ્પષ્ટ રહે છે કે દરેકના માટે હું મહત્વનું નથી રહ્યું પણ શું કરવાનું છે એ લક્ષ્ય મહત્વનું રહે છે. અને લક્ષ્ય જ્યારે સ્પષ્ટ હોય ત્યારે ઈગો કે હું કરું કે મારાથી એ બધું દૂર જતું રહે છે. ના, દ્રૌપદીને ઈગો હતો. દ્રૌપદીને ઈગો હતો એટલા માટે જ એવું બોલી શકે છે કે આંધળાના પુત્ર તો આંધળા જ હોય. જો ઈગો ન હોત તો દ્રૌપદી આવી તેજીલી આવી તેજ તરાર હોત નહીં. દ્રૌપદીને બહુ સકારાત્મક છે પણ આ બહુ સકારાત્મક ઈગો છે. અને અને જો દ્રૌપદી આવું ન બોલી હોત તો કદાચ કૌરવો પાંડવોની વચ્ચે મેબી મીટિંગ શક્ય હોત. એક ઓન ટેબલ મીટિંગ શક્ય હોત કે જેના પર બેસીને એ લોકોએ પોતાની પૈતૃક સંપત્તિ ને કેવી રીતે વહેંચવી એ ઓન ટેબલ નક્કી કરી શક્યા હોત. રાઈટ. અને ઈગો હોવો એ પણ એક સ્ત્રીનું ખાતું છે. અને એટલા માટે કૃષ્ણ બધાનો સ્વીકાર કરે છે. જેને દુર્યોધનની ઈચ્છા હતી કે હું બધું અડપી લઉં તો કૃષ્ણ એનો પણ સ્વીકાર કરે. દરેક માણસની અચ્છાઈ અને બુરાઈ દરેકનો સ્વીકાર. બિલકુલ. આજે તમારો એંગલ છે અને બીંગ અ કાઉન્સેલર બીંગ અ સાયકોલોજી સ્ટુડન્ટ ઈગો એ બહુ સકારાત્મક અવસ્થા હોય છે. ઈગો એ બહુ સકારાત્મક અવસ્થા છે જેવી તેને લૌકિક ભાષામાં લેવામાં આવે છે અને જે સમજથી એવું છે જ નહીં એ હોય ત્યારે તમે સંપૂર્ણતા. અને આ બહુ જરૂરી પણ હતું દ્રૌપદીના કેરેક્ટરમાં કે અમુક તબક્કે તમે દુર્યોધનમાં લઈ જાઓ કે અમુક તબક્કે તમે અર્જુનમાં લઈ જાઓ. તો આ બધા જ છે પણ તમારા એંગલથી આને જોવાની ખરેખર ખૂબ મજા આવે. અને મને વિશ્વાસ છે કે જે લોકો અત્યારે લાઈવમાં નથી જોડાઈ શક્યા એ લોકો જ્યારે પાછળથી જોશે ત્યારે પણ એમને એટલી જ મજા આવશે. અને સાચું કહું તો મને આટલી મિનિટ પછી પણ એવું થયું કે તમારે હજી પણ વાત કરતા રહેવું જોઈતું હતું કારણ કે જ્યારે એક એકાત્મતાના સ્વરમાં સંયમ એટલે મારી પાસે ખરા જેવો ગણું પણ મારે સંયમ રાખવો પડશે. એટલા માટે સંયમ રાખવો પડશે કે તમે પુસ્તક સુધી જાઓ. જો હું બધું જ કહી દઈશ તો તમે પુસ્તક કેવી રીતે. રાઈટ. અને સ્વયં કૃષ્ણે એવું પણ કીધું છે આમાં આજે તમે વાત કરી કે જે જેવા હતા એવા સ્વરૂપે સ્વીકાર્યો છે કોઈને બદલવાની કોશિશ નથી કરી. અને ભગવદ્ ગીતામાં તો સ્પષ્ટ ભીષ્મ પર્વમાં કહી દીધું કે એ યથા મામ પ્રપદ્યંતે તાંસ્ત થઈવ ભજામ્યહમ. જે મને જેવી રીતે જોશે અને જેની જે ઈચ્છાથી મને જોતો હશે હું એને એ રીતે જ મળીશ. તો આ આપણા બધા માટેનો સંદેશ છે કે જોઈએ છે શું એ નક્કી કરીએ, શું માનીએ છીએ નક્કી કરીએ, અને કેટલી સમષ્ટિને કેટલું કેન્દ્રમાં રાખીએ છીએ કે માનવ તરીકે ખરેખર પોતાને પ્રશ્ન છે. અને વન્સ અગેન આ પહેલા નહીં કીધું પણ અત્યારે કહું છું કે જ્યારે એશા જે પ્રકારનું કામ કરે છે અને જે પ્રકારનું એમનું વ્યક્તિત્વ છે અને જેટલા આયામો એમણે ઉપાડ્યા છે, ખાલી ઉપાડ્યા નથી, એ ઉપાડીને પોતાના ખભે ઝીલીને અને એને સફળતા સુધી પહોંચાડવું એ બહુ જ અઘરું છે. સાતત્ય સૌથી અઘરું હોય છે. અને એટલા માટે હું પ્રામાણિકપણે માનું છું કે વ્યસ્તતા બહુ જ વધારે હોય જ્યારે તમારી પાસે અનેક કમિટમેન્ટ્સ હોય અને એ તમારા ખભા ઉપર મુકાયેલા હોય, ભલે તમારી આખી ટીમ હોય પણ એ ટીમને જાળવવાની પણ તમારી જવાબદારી. પણ એ બધાની વચ્ચે મેં હંમેશા આવું જોયું છે કે કોઈ પણ સમયે ખરેખર તો હું સંકોચ સાથે એમને મેસેજ કરું છું કારણ કે મને સાચી વ્યસ્તતા ખબર છે. એટલે મને ખરેખર એવું હોય છે કે યાર એ ખરેખર કાઢી શકશે સમય. પણ એ પહેલી જ વારમાં મને જે રિસ્પોન્સ મળ્યો કે બિલકુલ તું કે ત્યારે
તો મને એના માટે ખરેખર માન છે કે, અને બીજું કે મેં હંમેશા જોયું છે કે કોઈ પણ સમયે તમે ખરેખર તમને જરૂર હોય અને તમે ફોન કરો કે તમે જોડાવાનો પ્રયાસ કરો, ત્યારે અમે એમની હંમેશા એ સમય ચોરતા કાઢતા જોયું છે. અને એ પણ અહેસાસ જગાડ્યા વિના કે મેં તારા માટે આ સમય કાઢ્યો છે, કે મારે કાઢવી પડ્યું છે, તો એ કોઈ પણ ભાર વિના. તો આઈ એમ રિયલી ફિલિંગ પ્રાઉડ અબાઉટ ઇટ, અને મને ખરેખર ગૌરવ છે કે આ મણકો, ચોથો મણકો આજનો આટલી સરસ રીતે રહ્યો. અને હું ફરીથી તમને એ પણ કહું છું કે ક્યારેક કોઈ બીજું પુસ્તક પણ તમે, તમારું પ્રિય હોય અને તમે સમય કાઢી શકો, આ કાઢી શકો, આ વાત મારી બહુ કામ આવે છે. એટલા માટે નહીં કે વ્યસ્તતા 60 વર્ષે જ આવે, વ્યસ્તતા તમે કેટલું ઉપાડ્યું છે અને તમે કેટલું સાતત્યપૂર્ણ રીતે આપો છો, અને તમારા સંબંધોને, વ્યવસાયિક, અંગત, પારિવારિક, મિત્રતા, એ તમામને તમે કેટલું મજબૂત આપો છો એની ઉપર આધારિત નક્કી થાય છે. અને વ્યસ્તતા તમારી છે તો આજે આજે વાત કરી તમારા એંગલથી, ખૂબ મજા તમને પણ પડી હશે આ વાત કરવામાં, એવું હું ડેફિનેટલી માનું છું. કારણ કે એમાં બહુ બધી જગ્યાએ આપણે પોતાની જાતને જોતા હોઈએ, ઘણીવાર એ આપણે રિલેટ થયો અને ત્યારે જ આ આવેશ, આ રજૂઆત પ્રગટે, કોઈ મેકઅપની એમાં જરૂર ના પડે. તો થેન્ક યુ સો મચ આજના આ સેશન માટે, અને આવતીકાલના સેશનની જાહેરાત કરું છું. ચાર મણકા સુધી આપણે ગદ્ય સાથે જોડાયેલા રહ્યા, અલગ અલગ આયામો સાથેના, અલગ અલગ સ્વરૂપના, અલગ અલગ ફ્લેવર. આવતીકાલે એક નવો સ્વરૂપ આવે છે આપણી સામે, મુકુલ ચોકસીનો ગઝલ સંગ્રહ તાજા કલમમાં જ. આપણી સાથે એનો આસ્વાદ કરાવશે દિલીપ ઘાસવાલા, અને દિલીપભાઈ લઈને આવશે અગેન મુકુલ ચોકસીની રચના તાજા કલમમાં જ. તો ખૂબ મજા પડશે ગદ્યને, ગદ્યના આ ચાર મણકા પછી પદ્ય સુખ પર જવાની, પણ મુકુલ ચોકસીની કલમને માણવાની. અને દિલીપભાઈ બહુ સારા અભિનેતા પણ છે, એટલે કાલે મજા આવશે. તો કાલના માટે હું આપને આમંત્રિત કરું છું, આપને લિંક મળી જશે જે રીતે રોજ મળતી રહે છે. અને વન્સ અગેન થેન્ક યુ સો મચ આજે આ આસ્વાદ કરવા માટે તમને અને તમામ. થેન્ક યુ રશ્મિ, તું ખૂબ સરસ કામ કરે છે. અને એકચ્યુઅલી પુસ્તકો જ્યારે કોઈ વાંચ, બધાને એવી ફરિયાદ છે કે કોઈ પુસ્તકો વાંચતું નથી, વાંચકો ઓછા થઈ ગયા છે. એવા સમયે પુસ્તકો વિશે આખા આવા સેશન કરવા, 75 સેશન કરવા, એ માટે તને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને હું એવું માનું છું કે આવી સ્વતંત્રતા જીવન ભારતી સ્કૂલમાં જ મળી શકે, એટલે જીવન ભારતી ને હું ખરેખર યાદ કરું છું અને મારા તમામ ગુરુને અહીંયાથી વંદન કરું છું. થેન્ક યુ. અને તમને એક મજાની વાત કહું કે અમે આ સેશનમાં એક પણ રવિવારનો બ્રેક નથી, એક પણ જાહેર રજાનો બ્રેક નથી, એટલે એ રીતે અમારા આયોજન મુજબ ખાલી દિવાળીના જે સાધ, હું તો એ પણ બ્રેક નહોતી પાડવાની, ખરું કહું છું, કેમ કે મારામાં પાગલ પણ છે કે ત્યારે હું ભૂલી જાઉં છું કે દિવાળીમાં મારા માથે પણ ઘણું કામ હોઈ શકે. પણ મને લાગે છે કે જયારે માંડ્યું છે તો કરો જ. તો અમે દિવાળીમાં 7 દિવસનો બ્રેક રાખ્યો છું, પણ એના પછી અમે ઈદે મિલાદથી તો શરૂ કર્યું, એટલે કોઈ પબ્લિક હોલિડે નહીં, કોઈ રવિવાર નહીં, કોઈ સમય પરિવર્તન નહીં. અને અમારી આખી ટીમ એટલી ઉત્સાહિત છે, ખરેખર સાચું કહું ને તો. ઘણીવાર કેવું હોય કે સમિતિ ખાલી કહેવા માટેની સમિતિ હોય, એક જ જણ કરતો એને જ કરવાનું હોય, પણ હું એ બાબતે બહુ જ નસીબદાર છું. અને જેન્યુઅલી મને હંમેશા બહુ સારા લોકો મળે છે, ખરેખર બહુ સારા લોકો મળે છે. અને મેં જેને પણ ફોન કર્યો હોય, જે કોઈ પણ વરિષ્ઠ અને ખૂબ જ આદરપાત્ર વિનોદ જોશી હોય, ભલે અત્યારે ઓસ્ટ્રેલિયામાં વ્યસ્ત છે, છતાં પણ તો એક પણ વ્યક્તિએ મને એવું નથી કીધું કે રશ્મિ હું તને પછી કહીશ, કે અમારી અનુકૂળતા હશે તો કહીશ, બહુ બિઝી છું. એ બધાએ જ મને આવું કીધું છે કે તું તારીખનો સ્લોટ કે, કયામાં તારી ઈચ્છા છે અને આપણે અનુકૂળતા જોઈ લઈએ. તો એ રીતે ખરેખર એમાં જીવન ભારતીનું ઓફકોર્સ એની ક્રેડિટ છે, એ સંસ્થાની, સવાલ જ નથી. પણ જે કાર્ય મને, એક રોલ મેં લીધો છે અને મને મળ્યો છે, સ્વીકારાયો છે એ રોલ, એમાં ખરેખર બહુ સારી રીતે તમામના સહકારથી અમને બહુ એનો હર્ષ છે અમારી આખી ટીમને. અને અમને કોઈ પણ વ્યક્તિ એવો નથી કહેતું મને કે દિવાળી વખતે અમે કામ, આ કામ કેવી રીતે કરીએ. તો થેન્ક, એ બધાને પણ હું આદર અને પ્રેમથી યાદ કરું છું, અને તમારા બધા વતી હું પણ એમને અભિનંદન પહોંચાડું છું, એ અમારી આખી ટીમને, એ તમામ લોકોને, કે જે લોકો રવિવારે પણ, તમે તો જાણો છો કે જ્યારે તમે આવી જગ્યાએ જોડાયેલા હો અને લોકોની રજા હો, અને તમે એવું કહો કે ભાઈ કાલે જરા આવજો ને, મારે 2 કલાક કામ છે, તો ઘણું બધું હોઈ શકે, ઘણી બધી સંભાવનાઓ હોય, પણ એ છતાં એ બધા જ લોકો એક પણ વાર મોઢું બગાડ્યા વિના, આંગિક વાચિક કોઈ પણ નકારાત્મક પ્રતિસાદ આપ્યા વિના બહુ સરળતાથી, બહુ ખુશીથી આવતા રહ્યા છે. તો આજે તમે જે સમય કાઢો છો એના માટે દિલથી શુક્રિયા, સાદર સપ્રેમ આભાર, અને થેન્ક યુ સો મચ અત્યારે આ સેશન પૂરું કરીએ.